સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારુ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. મારી ભાણેજ વહુ મંજુલા, આ એને 9મો મહિનો જાય, આ એના પેટમાં ને તારા પેટમાં કઈ ફરક વર્તાય? હસમા હસમા બે શરમ. જો આ માવજી ભાઈ આયુર્વેદિક ઉપચાર કેન્દ્રની વાત માન અને આજથી જ મગનું પાણી પીવાનું શરૂ કરી દે. એ મામા, જયમાં પહેલા કે જયમાં પછી? એ જમવાને બદલે, સમજો, જા ખાલી નો થા અને મગનું પાણી પીવાનું ભૂલતો નહીં, અને તારા બાપા હારે 50 રૂપિયા ફીના મોકલવાનું એ ભૂલતો નહીં, અને જમવાનું નથી એ યાદ રાખજે. બોલો તો ભાગોર, તમને શું તફલીક છે? ઉભા નથ થવાતું. પગમાં પ્રોબ્લેમ છે? પગમાં પ્રોબ્લેમ નથી, પેટ ખરાબ છે, ઝાડા થઈ ગયા છે. ઓહો, જો જો બે ઉપાય કરો. આ તમે જે રોજ મફતના લગન અને મરણના લાડવા અને ભજીયા જાપતો છો ને, એ થોડા દી જાપટવાનું બંધ કરો અને રોજ સવારે પૂજા કરો છો. તે કેમ પૂજા ન કરું? ના ના, પૂજા કરો, પણ પૂજા કર્યા પછી 4 દી શંખ નહીં ફૂંકતા. સાંભળો, અરે તભાગોર, આ શંખ નહીં ફૂંકતા, ઝેરના પારખા નો થાય. મામા, આ વૈદ નું ક્યારથી શરૂ કર્યું? આ સવારથી. હાચું કેજો. હા, અત્યારે લગ્ન કેટલા ધંધા બદલા હશે? ફક્ત 35. સળિયાનો, નળિયાનો, જાંબુનો, બાંબુનો, કાંદાનો, તાંબાનો, મેંદાનો, ચુંદાનો, વાવડીનો, તાવડીનો, અસ્થિનો, પસ્તીનો, પાપડનો, ભંગારનો, કેરીનો, કેળાનો, બધા ધંધા કરી જોયા. એકેમાં ન જાયમું ને, એટલે પછી ના છૂટકે આ 36મો ધંધો શરૂ કરવો પડ્યો. તે મામા, આ ટીચરની કઈ પણ જરૂર હોય તો કેજો, 24 કલાક હાજર છે. અમે ભણા તારા જેવો કામઢો માસ્તર હોય ને. માસ્તર માસ્તર નહીં કેવાનું મામા, ટીચર કેવાનું, જરા વજન પડે. હા, માસ્તર થોડું જૂનવાણી લાગે કા? અમે મંજુલા બહુ, આ માના સ્તર ના માસ્તર આજકાલ રિયાઝ ક્યાં છે? આ બધા ટીચર આવડીને જ બૈચા છે. અરે ટીચર નહીં મામા, ટીચર કઈ પણ. એ કેમ છે? હે, મજામાં. આ બોલ્યો? અરે હું બોલ્યો, ઈ ક્યાંથી બોલવાનું?
મામાએ હવે વૈદનું શરૂ કર્યું છે? ના હોય, ક્યારથી શરૂ કર્યું મામા? આ સવારથી માવજીભાઈ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર. એકવાર મળો પછી કાયમ બળો. અરે ચૂરણમાંથી પરચૂરણ બનાવતી એ કરામતી કંપની. મામા તમારી આ કરામતી કંપની ચાલશે કેટલી? એ ભાણા એંધાણ કે બહુ હારા દેખાતા ન તો આજે સવારે પહેલો દર્દી આવ્યો, મને કે મામા તમે દારૂ છોડાવો. મેં કીધું બિલકુલ છોડાવું, 100 રૂપિયા થશે. મને કે આલો 100 રૂપિયા, બાજુના પોલીસ સ્ટેશનમાં 12 બાટલી પડી છોડાઈ આવું. આમાં મારો ધંધો ક્યાંથી ચાલે? શું મામા તમે પણ મંજુલા. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ જીવનભાઈ. આવી ગયા મંજુલા. આવી મામા તમારી ચા. મંજુલા આજે સમૂહ ભોજન નો કાર્યક્રમ રાખ્યો છે, તમારા ઘરે બનાવવાની રજા ને અમારા ઘરે ખાવાની મજા. પાર્વતી બહુ શું બનાવ્યું છે જમવામાં? દાળ ઢોકળી. તમે નહીં જીવવા દો, દાળ ઢોકળી કેટલા થી થયા દાબીને ખાધું ન. મામા દાળ ઢોકળી એમની છે પણ પેટ આપણું છે હો. અને ઉપચારે આપણા જ છે હો. ભર પેટ ખાવાનું, ઈ સબ ગુલ લેવાનું, બધું સમુસૂત્રુ પાર ઉતરી જાય. પાર્વતી ભાભી સાંભળ્યું કે નહીં, આ મામાએ નવું શરૂ કર્યું છે? નો વૈદનું. અચ્છા વૈદનું કર્યું. અત્યાર સુધી ગામનું કરતો તો હવે વૈદનું કર્યું. અરે મંજુલાબો હસોમાં હસોમાં એકદમ એક્સપોર્ટ થઈ ગયો છું. અરે આ વૈદો તો નાડી જોઈને કે હું રોગ થયો જ, ત્યારે હું તો આ મોડું જોઈને કહી દઉં. અચ્છા મામાજી મારું મોડું જોઈને કહો જરા, શું લાગે છે? તમને 9મો મહિનો જાય. મામાજી હવે એ તો બધાને ખબર છે. અરે થોડા દિવસમાં પારણા બંધાશે અને આંગણામાં 2 બાળકો રમતા થઈ જશે. હાય હાય જોડી આવશે. અરે પાર્વતી બહુ એક તમારું અને એક આ મારી ભાણેજો મંજુલાનું, એનું કઈ પેટમાં ચૂંટવાઈને પડ્યું રહેશે. મામા તમને 9મો મહિનો જાય. હે ને 2 બાળકો આવશે ને આખો દી બાળો ત્યાં બદલ બદલ કરાવશે. એ ભાણા જીવન તારું તો આખું જીવન બદલાઈ જશે. બદલાઈ જશે મામા, જીવન બદલાઈ જશે. અરે જીવન જ નહીં, જિંદગીની આખી આખી રંગત બદલાઈ જશે. સુખા હવે તો સુખ જ સુખ છે, આવક વધશે, સમૃદ્ધિ વધશે. ઓહો આજે તો બહુ ખુશ છો ને. અરે તે હું જ ને, કૃપા છે આ કાનુડાની, દ્વારકાના નાથની કે એણે મને આ જીવન જેવો મિત્ર આપ્યો. કેમ એવું તે શું થયું છે? અરે પાર્વતી આ જીવને કમાલ કરી નાખી. જીવન તારી પરખ પાછી સાચી પડી. ઓલી બોટાદની જમીન સોનાની લગડી નીકળી, પમળો પાક થયો અને તે ના પાડેલી એટલે આપણે મહુવાની જમીન ન ખરીદી. આપણે તો બચી ગયા પણ બિચારા કાનજીભાઈ પસ્તાય છે. વાહ. અરે હા તને બીજી બે વાત કહેવાની રહી ગઈ. તારી મોરબીની જમીન છે ને એ લીંબુ અને બદામ માટે સારી છે અને બનાસકાંઠાની જમીન દાડમ માટે ઉત્તમ છે. પણ હા એમાં ખાતર સારું વાપરવું પડશે ને, ચોમાસું જવા દેવું પડશે. ઓ ભાઈ અરે જીવન મને સમજાતું નથી કે તને આ બધી ખબર કઈ રીતે પડે છે. ગજબનો માટી પારખું છે ભાઈ તું તો. એમાં શું ભાઈ, ખેડૂતનો દીકરો છું, માટી તો મારા લોહીમાં વહે છે. આ હા લોકોને ડાયાબિટીસ થાય અને માટી બિટીસ થયો છે. લાવ પરખ લાવ મામા. આ જમીનના કાગળિયા છે, વકીલે બરાબર તૈયાર કર્યા છે કે નહીં જોઈ લો. અને જીવન આ માટી તપાસીને કે આ જમીન ખરીદવા લાયક છે કે નહીં. હાય હાય આ વકીલનું ફરી ગયું જ, આ બધા અક્ષરો ઊંધા કેમ પાડ્યા છે? મામા ઉલટી ન કરો. અરે ઉલટી શું, મને તો ઉપકાર નથી આવતા. પણ તને ઉલટી આવતો તો કહી દે, આ માવજીભાઈ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર પાસે એનો ઈલાજ છે. ન હોય એટલે તમે વૈદ્ય શરૂ કર્યું? હા તો તારી ઉલટી બંધ કરવા માટે સૌથી પહેલા પાણીને ઉકાળો, પછી એમાં મંડુક પરણી, આમળા, ભીલામો, ભેળા, જેઠીમધ, શંખપુષ્પી, શિરપુષ્પી, સતાવરી, સાટોડી, જીવંતી, અશ્વગંધા, અશ્વબલા, કાષ્ઠગોધા. ખબરદાર છે આમાંની એક પણ વસ્તુ નાખી છે તો. અરે જરૂરત નથી, ખોટો ખર્ચો હું કામ. અરે એક લવિંગ મોડામાં નાખો. પછી મામા આખી રામાયણ કરવાની શું જરૂર હતી તને? લવિંગ નું મહત્વ સમજાય ને માટે. લવિંગ એટલે શું ખબર છે? એ બધાને ખબર છે મામા, આપણે મુખવાસમાં જે એલચી ને લવિંગ ખાઈએ ને એમાંનું લવિંગ. હવે હવે ઈ લવિંગ નહીં. અરે લવિંગ એટલે ઇંગ્રેજી લવિંગ, LOVING. હા લવિંગ લવિંગ મામા. આ ભાણાએ મને શીખવાડ્યું, બાકી મને આ લવિંગનો અર્થ સમજાતો હોત તો આનો મામો આટલા વર્ષ સુધી વાંધો રહ્યો હોત. ઉલટી ઉલટી ઉલટી. અરે મામા ઉલટી એટલે ઊંધી. આ ફાઇલ આમ ઊંધી નહીં, આમ ચત્તી પકડવાની. ઓ આમ ઉલટી. હા એટલી લાંબી રામાયણ હું કામ. કિશન હા આ બંને માટી મેં તપાસી લીધી છે,
આ લાલ માટી ક્યાંની છે? રાપરની છે. આ જમીન ઓસરતી છે, બે વર્ષથી વધારે પાક નહીં આપે, એટલે પડતો જ નહીં ભાઈ તું. અને આ સાબરકાંઠાની છે, 50 વીઘા. ઉત્તમ જમીન છે, ઉત્તમ. તને મગ, મઠ અને તુવેરનો બહુ સરસ પાક આપશે. અરે ભાઈ જીવન, જેમ તું કહેશે ને એમ જ થશે. પણ પેલા એક કામ કર, આ કાગળિયા પર સહી કરી નાખ. કાગળિયા? શેના કાગળિયા ભાઈ? વેરાવળ અને ઉનાની જમીન મેં તારે નામે કરી નાખી છે. જીવનભાઈ એ તમને રાજી ખુશી થી આપી રહ્યા છે. નહીં ભાભી, નહીં. એ મારી કિંમત આખી રહ્યો છે. શું? હું તારી કિંમત આખી રહ્યો છું? નહીં જીવન, નહીં. હું તારી કિંમત નથી આંકી રહ્યો, તારી કદર કરી રહ્યો છું. તું જેને કદર કહી રહ્યો છે એમાં મને વ્યવહાર દેખાય છે કિશન. અને દોસ્તીમાં વાલ હોય, વ્યવહાર નહીં. બસ આમ જ. હંમેશા મારી લાગણીઓને ઠોકરો મારતો રહ્યો છે તું. કિશન, મામા તમારા બેન બનેવી ના ગુજરી ગયા પછી તમારા ભાણિયાને અહીંયા લઈ આવ્યો. કયું કરે મારી સાથે આ હવેલીમાં? એ આવ્યો તો ખરો અહીંયા જામ ખંભાળ્યામાં, પણ મારી સાથે નહીં રહ્યો. હંમેશા મારી લાગણીની અવગણના કરી છે તે જીવન. ના ના કિશનભાઈ, એવું ન થાય. એવું નથી તો કેવું છે ભાભી? કિશનભાઈ તમે રહ્યા એક મોટા જમીનદાર ને આવડા એક સામાન્ય માસ્તર. સોનાનો કળશ મંદિરની ટોચે શોભે, ઝૂંપડીના માથે નહીં. ને તમારી ને અમારી તો સરખામણી જ ન હોય. મોજડી ગમે એટલી ઉછળે ને તો એની પાઘડી ન બની શકે. એનું સ્થાન તો પગમાં જ સારું. પણ મંજુલા, તડકામાં એક વાર પાઘડી વગર નીકળો તો ચાલે, પણ મોજડી વગર ન નીકળાય. જીવનભાઈ, રામની પાદુકાના સિંહાસન પર સપાઈ હતી, એમનો મુગટ નહીં. અરે અમારું તો રજવાડું ફૂંકાઈ ગયું હતું. અમેરિકામાં મારા બાપુજીએ લીધેલી જમીન એની સરકારે જપ્ત કરી લીધી. પણ તારી માટી પારખવાની આવડતને કારણે અમે બમણો પાક લેતા થયા, જમીન ખરીદતા થયા. અરે એક આથમતા રજવાડાને તે રાજ કરતું રાખ્યું છે જીવન. તારા આ બધા ઉપકારો કઈ રીતે ભૂલી શકાશે? ઉપકાર? અરે ઉપકાર તો તે મારા પર કર્યો છે કિશન. જમીનદાર પરિવારે મારો હાથ ન ઝાલ્યો હોત તો આખો જન્મારો નીકળી ગયો હોત હડમાં જોતરાઈને. મામાને જીદ ન કરી હોત તો હું ભણ્યો ન હોત. હજી પડ્યો તો એક લાચાર ખેડૂત તરીકે કુવાઉ લેચતો. ભાભી, મારું ભણવાનું સપનું આ કિશને પૂરું કર્યું. આવડો મોટો ઉપકાર ઓછો છે કે તું આ દાન આપીમાં ઉમેરો કરવા માંગે છે ભાઈ? આમાં દાન કે ઉપકારનો પ્રશ્ન જ ઉભો ન થતો. નહીં ભાભી, નહીં. હું આ જમીન લઈશ તો મારા સ્વમાનને ઠેસ પહોંચ. ભાઈ જીવન, જેને તું સ્વમાન કે છે ને એ સ્વમાન નહીં પણ તારી જીદ છે, જીદ. પૂછો માં, પૂછો તમારા ભાણિયાને કે 40-40 ઓરડાની આ હવેલીમાં એવું તે શું ઓછું છે મામા કે મારી સાથે રહેવાને બદલે પડ્યો છે અહીંયા ફળિયાની નાનકડી ઓરડીમાં. એમને બહુ ઓછું આવી જાય છે જીવનભાઈ. મંજુલા, ગામના લોકો વાતો કરે છે આવડો મોટો જમીનદાર મહેલ મારે અને એના ભાઈબંધને આ રીતે. હું હવેલીમાં રહેવા આવી જાઉં તો ગામના લોકો એવું પણ કહેશે કે આ સુદામાએ કૃષ્ણનું ઘર પચાવી પાડ્યું. નહીં ભાઈ, નહીં. તારી અને મારી વચ્ચે બહુ મોટું અંતર છે. ઠીક છે, તો પછી આજથી આપણી વચ્ચેના અંતરને હું સમાંતર કરી નાખું છું. મને જેના પર અખૂટ શ્રદ્ધા છે એ સુદામાના ભેરુ દ્વારકાના નાથ સમક્ષ આપણી ભાઈબંધીના સોગંદ ખાઈને કહું છું, જો મારા ઘરે દીકરી આવીને તો એ તારા ઘરની વહુ બનશે અને દીકરો આવ્યો તો એ તારો જમાય. કિશન, મામાજી માટીમાં બીજ એક વખત રોપાઈ જાય પછી એને ઉછેરવાના હોય, ટૂંકવાના નહીં. મને આ મંજૂર નથી. પણ મને મંજૂર છે. મંજુલા, ક્યાં લગર તમારી જીત ને પકડી ને રાખશો? દીકરો આવે કે દીકરી દીવો લઈને શોધવા જશો ને તો એ આવું ઘર નહીં જડે. ને આ તો પ્રસૂતિ છે. પ્રસૂતિ એટલે સ્ત્રીનો બીજો જન્મ. ન કરે નારાયણને જો પ્રસૂતિમાં અમારા બેમાંથી કોઈ એકને કંઈક થઈ ગયું તો અમારા આવનાર સંતાનના ભવિષ્યની ચિંતા તો નહીં? ઓ હરક પુતળાઓ, ભેંસ ભાગોળે, છાસ છાગોળે અને અત્યારથી શેની ધમાધમ કરો છો? ધારો કે બંનેઓને ત્યાં દીકરા આવ્યા તો, અથવા તો બંનેઓને ત્યાં દીકરી આવી તો. હા હા, હજી આપણા સમાજે આવા લગ્નોને માન્યતા આપી નથી. હજી તો બાળકો થયા નથી અને ત્યાં તો બેસી ગયા કંકોત્રી લખવા.
લાગે છે મારો ફોન. એ બરોબર મારો ફોન છે ભાઈ. આજે જાહેર ખબર આવી છે, આપણી દુકાન ચાલી પડી છે ભાઈ. એ આવ્યો આવ્યો ચલાવ. માવજી ભાઈ આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર જાતે પોતે ઈ સ્પીકિંગ. યા 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 તો તમે ગુજરાતીમાં બોલો, યા તો તમે ગુજરાતીમાં જ બોલો. એ લાગે છે બેબસીમાંથી ફોન છે. મામા બેબસીમાંથી નહીં, એમ્બસીમાંથી છે. ભાઈ જા પકડી પકડી. એ મારા ભાણિયા આવી ગયા એક મિનિટ. અરે કરો છો મામા. હાલો એ હાલો. યસ નો 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 આઈ એમ કિશન્સ ફ્રેન્ડ. યસ 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 સિન્સ લોંગ ટાઈમ હી વોઝ વેઇટિંગ. ડેફિનેટલી સર. How many days? Sure, sir. He will manage. Thank you. Thank you, sir. Arre, mama, embassy ma thi phone natto. America thi tara vakil no phone natto. Tyani court ma taro case taru thai raho chhe. Sache? Haan, ki, sir. Tyani sarkare tar je jameen jabt kari hati. અને તમે જે કેસ કરેલો એ કેસની સુનાવણી શરૂ થવાની છે. એટલે અમને અમારી જમીન પાછી મળી જશે. હા ભાભી, પણ એ માટે તમારે બહુ મોટી લડત લડવી પડશે. હો લડશું પાર્વતી, આપણે લડી લઈશું. હા અમને જો મારી જમીન પાછી મળી જાય ને તો આમના બાપુજીનું સપનું પૂરું થઈ જાય. ક્યારે જવું પડશે? 3 મહિના પછી. તમે લોકો સાત દરિયા પાર અમેરિકામાં અને અમે અહીં જામ ખંભાળિયામાં. આમાં શામળાજીનો બીજો સંકેત પણ છુપાયેલો છે. એ પણ નથી ઈચ્છતા કે આપણે બંને સમાંતર થઈએ. અરે ભાઈ જીવન, તું તો એવી વાત કરે છે જાણે આખી જિંદગી હું અમેરિકામાં પડ્યો રહેવાનો હું. ભાઈ કિશન, એકવાર આપણે પરદેશ જઈએ ને પછી ત્યાંની માટી આપણને ખેંચે. આપણે જો ઉગવું હોય ને તો પહેલા રોપાવું પડે. હા કિશન, કેસ કેટલા વર્ષો ચાલે કઈ ખબર ન પડે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, પણ તારે આ જમીન પાછી મેળવીને તારા બાપુજીનું સપનું સાકાર કરવું જ રહ્યું. હા અને અને એટલે જ કહું છું કે તારું વચન પાછું લઈ લે. નહીં જીવન, હું મારું વચન પાછું નહીં લઉં. અરે મેં આપેલું વચન અને બાપુજીના સપના વચ્ચે કોઈ સંબંધ નથી. મને એ સમજાતું નથી જીવન કે તું કઈ વાતે આટલો બધો મૂંઝાય છે. એમની મૂંઝવણ હું સમજી શકું છું. તમારું સંતાન પરદેશમાં ઉછરે ને ધારો કે મોટા થઈને અમારા સંતાનને પરણવાની ના પાડી દે તો? ના મંજુલા, એવું નહીં થાય. એ કહેવાની વાત છે, તમારું તો ઘણું મન હોય પણ વર્ષો પરદેશમાં રહ્યા બાદ તમારું સંતાન અહીંયા દેશમાં પાછા ફરવાની ના પાડે તો? અથવા તો એને પરદેશમાં કોઈ બીજું પાત્ર ગમી ગયું તો? બસ મામા, પરિસ્થિતિએ ઉભા કરેલા બધા જ સવાલના જવાબ છે મારી પાસે. અને તમને બધાને જે ડર છે ને એનો પણ ઉપાય છે મારી પાસે. ઉપાય? કેવો ઉપાય? સાંભળો. બોલો છે મંજૂર? પાછી ભેંસ ભાગોળવાની શરૂ થઈ. એ ભાઈ તું મનમાં જ પડને ને મનમાં જ રાંડી નો હાલે. પેલા બે વહુવરને તો પૂછ. બોલો પાર્વતી બહુ, તમારું શું માનવું છે? મારી બંને વહુઓની પ્રસૂતિની પીડા પ્રસન્નતામાં પલટાઈ ગઈ. બંને બાળપણના ભેરુઓને ત્યાં એક સાથે પારણા બંધાયા. એક જીવનના ફળિયામાં જ્યારે બીજું કિશનની હવેલીમાં. ધારો કે બંનેને ત્યાં દીકરા આવ્યા તો, અથવા તો બંનેને ત્યાં દીકરી આવી તો, આવા મારા પ્રશ્નનું નિરાકરણ થઈ ગયું. એકને ત્યાં નંદકુંવર જેવો વાલો વાલો દીકરો આવ્યો, જ્યારે બીજાને ત્યાં રૂપાની ઘંટડી જેવી રણકતી મલકતી દીકરી આવી. અને આ મામાએ 37મો ધંધો ચાલુ કર્યો, બેબી શીટિંગ. આ 1.5 મહિના મામા કુંવારા છે અને આ બે ટાબરિયાઓના સુપડા લગ્ન લેવાનું નક્કી થયું છે. ટાબરિયાઓના સુપડા લગ્ન લેવા પડે એમ જ હતું?
કારણ કે અમેરિકા જવા માટે મારી પાસે માત્ર 3 મહિનાનો સમય હતો. સમય ઓછો ને કામ ઘણું જ વધારે. આજે 6ઠ્ઠીના દિવસે અમે બાળકોના નામ પાડ્યા, ગોમતી ને મુંજાલ. મેં જીત કરી કે બાળકોના સુપડા લગ્ન લેવાય, એક સંબંધ ઋણાનુબંધમાં પલટાય અને અમેરિકા જતા પહેલા અમારું આંગણું સપ્તપદીના પાવન સ્વરોથી ગુંજી ઉઠે. અને અમે આ નિર્ણયને વધાવી તૈયારી શરૂ કરી દીધી ઘોડિયા લગ્ન. આ 3 મહિના તો જાણે 3 મિનિટમાં વીતી ગયા. એક તરફ હર્ષ હતો ગોમતી ને મુંજાલના લગ્નનો, બીજી તરફ કિશનનું જવાનું દુઃખ. પણ અમે આ પગલું ભર્યું અમારી મૈત્રીને અમારી આગલી પેઢી સુધી વિસ્તારવા. ને આખરે બે બાળકના ઘોડિયા લગ્નનો દિવસ આવી પહોંચ્યો ને અમારે આંગણે રેલાયા મંગલા સ્ટકના સુર. સુખે દુખે સંસાર માને મંગળ થાજો આપણું, ને મંગળ થાજો આપણું. વિવાહની વિધિ સંપન્ન થઈ. બોલો ગિરિરાજ ધરણ કી જય. દાંત કાઢો માં સલાહ, તું મને વાંઢો કે જા, હું પણ તને શ્રાપ આપું છું, આખી જિંદગી તારા એ લગ્ન નહીં થાય. મામા મારા તો 11 ના લગ્ન થઈ ગયા ને 4 છોકરા થઈ ગયા. ચાલો વરઘોડિયાઓને ભગવાનના દર્શન કરાવો, સાથે વડીલોના આશીર્વાદ લેવો. આવતારો આવતારો, વડીલ હાજર છે, આવતારો. તમને દૂધ પાક મળશે. અરે મામા હું નહીં, બાળકો રડે છે ખબર છે, મજાક કરી. આ તો મજાક કે નથી, મારો બેટો મુંજાલ 2.5 મહિનાનો છે, તો ઓલી ગોમતીનો હાથ પકડવા કેવો રડી રહ્યો છે. તે મામા આ તો નવી પેઢી પહેલા જ દિવસથી પ્રેમ કરતા શીખી જાય એવી હો. તમે આમની સાથે પ્રેમની વાતો કરતા જ નહીં, આમને પ્રેમની ભાષા સમજાતી હોત તો અત્યાર સુધી વાંઢાર્યા હોત. ભારો તભા ગોર દક્ષિણા લેવા આવો. બાપુ સામાન તૈયાર છે, તમારે નીકળવું જોઈએ. આમ તો લગ્ન પછી કન્યાની વિદાય હોય, પણ આજે તો વરરાજાની વિદાય થવાની છે. ભાઈ કિશન ચાલો, હજી તો મુંબઈ પહોંચવાનું. નીકળું ભાઈ જીવન. કિશન આ લે ભાઈ. શું છે આ? વતનની માટી. કિશન આ એ જ માટી છે જ્યાં તેને મેં હળ જોતર્યા, પાણી સીચ્યા, માટી ખૂંદીને જમીનને લીલી છમ કરી. જ્યારે પણ તું આ માટીને જોઈશ ને ત્યારે તારા માખું જામ ખંભડિયા જીવતું થઈ જશે ઓ ભાઈ. બસ કરો જીવન ભાઈ, અમારી જવાની પળને વધુ અઘરી નહીં બનાવો. પાર્વતી ભાભી ને અમેરિકામાં તો બહુ ટાઢ પડતી હશે નહીં? મામા ગરમ કપડા મફલર અંધુય પેટીમાં મૂકા. આગળના ખાના મૂક્યું છે. કહું છું સાંભળો છો? પીપળી બુંડે ઘંટોળાના પડીકા. મંજુલા હું લઈને પણ આવીને મૂકી પણ દીધા છે અંદર. હા પાર્વતી ભાભી, પીપળી બુંડે ઘંટોળાનો ઘસારો કરી આ મુંજાલને ચટાડતા રહેજો હો, એટલે એને શરદી નહીં લાગે. અમે જન્મ્યો ત્યારથી એને શરદીનો કોટો છે ને. ભાભી તમારી બહુ યાદ આવશે ને મુંજાલને અમારા તરફથી બહુ વહાલ કરજો.
હા અલી રાધાડી, પેલું બગલ થેલું લાય, ઝટ લાય ભાભી. આ બગલ થેલાના બહારના ખાનામાં મેં મારી હાથે ગૂંથેલા કાન ટોપી મોજા એ મૂંજાને પહેરાવજો હો, ને આ ઘરમાં બનાવેલું આંજણ છે ને આંખમાં આંજતા રહેજો. ભાભી બધી દવા મૂકી દે. બસ કર મંજુલા, બસ કર, ચિંતા કરવાનું રહેવા દે. લે મૂંજાને વાલ કરી લે, મન ભરીને ને હું ગોમતી ને. જીવન ભાઈ એને ખૂબ ભણાવજો હો. તુલસી ક્યારે પાણી સીંચે, વાલ સીંચો એના. મંજુલા હાલે ભાભી, આ શું મારો ભરોસો? હવેલીની ચાવીઓ આજથી મારો ઘર અને મારા ઘરની લક્ષ્મી તને સોંપું છું. ભાભી તમે જરાય ચિંતા ન કરતા હો, હું ગોમતીનું બહુ ધ્યાન રાખીશ ને એના સુખમાં હું કોઈને ભાગ નહીં પડાવવા દઉં. હું તમને વચન આપું છું કે આજ પછી મારી કુકે બીજું સંતાન ક્યારે નહીં આવે. મંજુલા, ચાલો. હા કાળ જાકે રો કટકુ મારુ ગાંઠ થી છૂટી ગયો. કાળ જાકે રો કટકુ મારુ ગાંઠ થી છૂટી ગયો. મમતા રૂવે જેમ વેળુ માં વીરણો ફૂટી ગયો. કળ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કે છબ તો નહીં જે ધરતી ઉપર પગ ત્યાંથી જી ગયો. છબ તો નહીં જે ધરતી પગ ત્યાંથી જી ગયો. ડુંગરા જેવો ઉંબરો એણે. પાર્વતી ભાભી, કિશન ભાઈ, પાર્વતી ભાભી, અમને મૂંચાલની બહુ યાદ આવશે. ભાભી મૂંચાલને અમારા તરફથી બહુ વાર કરજો. આજના નવા સમાચાર શું છે? એ ભાઈ સમાચાર બહુ હારા છો. અચ્છા, આપણે નવો ધંધો ચાલુ કર્યો. પાછો શેનો? આવી ઘણી બધી ખેલીઓ લેવાની અને રોજ રાત્રે આપણા ગામ થી હાઈવે જવા આવવાનો રસ્તો છે ને ત્યાં આગળ આમ થોડી થોડી વેરી દેવાની. વચલો ખેલો જીપ માટે, આજો નાનકડો ખેલો મારુતિ માટે, આપણે તો ટાચણી રાખીએ જ. ટાચણી? ટાચણી શેની માટે? ટાટા નેનો માટે.
અરે અરે ટાટા નેનો માટે તો છે ને ટાચણીની જરૂરત નથી પડતી, એ તો દૂરથી જ ઓલો ટ્રકનો મોટો ખેલો જુએ ને એટલે એની મેળે ત્યાંની ત્યાં જ પંક્ચર થઈ જાય. હે મામા, અત્યાર સુધી તમારા એક પણ ધંધાનું ક્યાંય ઠેકાણું પડ્યું નથી. હા, એક કામ કરો, લગ્ન કરી નાખો, ક્યાં ઠેકાણું પડે તમારું. હવે લગ્ન નું એ ક્યાં ઠેકાણે પડે યાર. લગ્ન એક વાત યાદ આવી, એક યુવક લગ્ન કરવા માટે એવો બેબાકળો થયો હતો, જેને મળે ને એને કે એ ભાઈ મને ડાળે વળગાડો, એ ભાઈ મને ડાળે વળગાડો. એવામાં એની નજર એક સુંદર યુવતી પર પડી. યુવતીને જોતા તેના પ્રેમમાં પડી ગયો. એ ક્યારે છે, ક્યારે આવે છે, ક્યારે જાય છે, બધી માહિતી કરાવી. એમાં એને ખબર પડી કે યુવતી તો પરણેલી છે. તે છતાં પણ એ યુવક હિંમત નહીં હાર્યો. એને યુવતીનો પીછો કરવાનું ચાલુ રાખ્યું. અરે અરે, એને પીછો કરતા કરતા એનો મોબાઈલ નંબર મળી આવ્યો. પહેલાં તો એણે મોબાઈલ પર એક ધીરેથી SMS મોકલ્યો, બ્લેન્ક. પેલી યુવતી કંઈ ન બોલી. પછી ધીરેથી ફોન કર્યો, મિસ કોલ. પેલી યુવતીનો હામેથી ફોન આવ્યો, ઘરે મળવા બોલાવ્યો, કહ્યું કે બપોરે મારા હસબન્ડ ઘરે નથી હોતા, નોકરીએ ગયો તો ને. હા, પણ આજે શનિવાર હતો, હાફ ડે. પછી 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 ઓલીના હસબન્ડે ઓલાને એવો માર્યો, એવો માર્યો, સાલુ હજી દુખે છે. ત્યારથી નક્કી કર્યું પરણેલીમાં કોઈ દી પડવું નહીં. ત્યક્તા ચાલશે, વિધવા ચાલશે, પણ પરણેલી નહીં હાલે. ભાઈ તારા સમાચાર છો? મને એમ કે આ હવેલી વાળાઓના શું સમાચાર છે? હવેલી વાળાઓના ધૂર સમાચાર હોવાના. હવેલી વાળાઓને ગયા તો 7 વર્ષ થઈ ગયા. 7 ઉનાળા ગયા. પહેલા 3 વર્ષ તો કાગળ આવ્યા ને પછી માત્ર ફોન. હવે તો કાગળે આવતા બંધ થઈ ગયા છે ને ફોને આવતા બંધ થઈ ગયા છે. મામા આમાં માણા સમજે તો સમજે હું. મંજુલા, આપણે માત્ર એટલું જ સમજવાનું કે કિશન બિચારો કોઈ મુસીબતમાં ફસાયો હશે. મને તો લાગે છે કે ના કોર્ટના કેસમાં ફસાયો હશે. અને અત્યારે આ બધું વિચારવાનું છોડ મંજુલા, ગોમતીની ગણિતની પરીક્ષા આવી રહી છે, તેને 7નો ઘડિયો પાક્કો કરો. એ મંજુલા, ઓ આ ગોમતીને 7નો ઘડિયો પાક્કો કરવા માટે પહેલા તમારે 7નો ઘડિયો ગોખવો પડશે. અરે મામા, મને 7નો ઘડિયો આવડે છે. 7 × 7 ને 7 × 2 = 16. આ વર્ષે ગોમતી ફૂલ્લી ફેલ થવાની. 7 × 2 = 16 ને મંજુલા વહુએ ભાંગ્યો કુલડીમાં ગોળ. મંજુલા, 7 × 7 અને 7 × 14. હા, 7 × 14. વહી ગયેલી વેળાને રિબિનમાં બાંધતી, આંખોમાં સપનાની મેં સંજાવતી ગોમતી મોટી થતી ગઈ. 13 ઉનાળાનો કાળ ઝાડતા, 13 ચોમાસાનો ભીનો સંતા અને 13 શિયાળાની કડકડતી ટાઢ ઝીલી ગોમતી જોત જોતામાં 14 વર્ષની થઈ ગઈ. 14 × 14. મારા મામા લાવ્યા છે ફ્રોમ મુંબઈ. કેવી કહેવાય, આ પેપરમિન્ટ તો અમેરિકાથી આવી ગઈ પણ તારો વર નથી આવ્યો અને ક્યારે આવશે પણ નહીં. શું બોલ્યો? મારો વર ક્યારે નહીં આવે? નહીં આવે મારો વર? ક્યારે નહીં આવે? નો મીન્સ નો. મીન્સ વાળી ઉભરે અહીંયા જ ઉભરે. મામા, ઓ મામા, યે
કંસ મને શું કામ કોલ્સ કરે છે? ઉભો રે. ભૂત્યો ગોમતી. મામા. આતંકવાદી, આતંકવાદી આવ્યા. આતંકવાદી પોતે જ ડરે છે. ભિખારાઓને રાત્રે હક પડતો નથી. નીકળ નીકળ મારા ઘરથી બહાર. નીકળ નીકળ નીકળ. મામા. હું રાઘવસ છું, રાઘવસ. એ ટેક્ટર્સ કિંગ જસુ પટેલ નો સન્સ રાઘવસ પટેલ. જસુ પટેલ નું નાનકડું લીલા રંગ નું ટ્રેક્ટર આવ્યું છે. અરે રાઘવ દીકરા, તે શું પહેર્યું છે ભાઈ? ડોક્ટર યાર, ધીરે. આટલી ફોકસ માં તોર પડી ગઈ. એમાં આટલી બધી બૂમો બૂમ શેની કરે છે યાર? નો જોન બાપુ, આ રાઘવડો ને બધા ગામ વાળા મને ચીડવે છે કે ગોમતી વર વાડી, ગોમતી વર વાડી. એમાં આ રાઘવડો કે છે કે મારો વર અમેરિકા થી કોઈ દી પાછો નહીં આવે. તઈ ધ્યાને જવાબ કે મારો વર અમેરિકા થી ક્યારે પાછો આવશે? અબ અબ અબ, એ મામા ને ખબર? રાઘવસ ને ખબર? એ મામા, એક ફેટ મારીશ ને પતંગ ની જેમ ઉડી જશો. તમને ફેટ મારીશ તો ઉડી જઈશ? હું વિચારીશ ને તો તું ઉડી જઈશ. એ જોયો, એ આ લોકો પાસે પણ એનો આંશ વર્ષ નથી, એટલે તારો વર નથી આનો. ગોમતી, ગોમતી શાંત થઈ જા. એ બકા, એ મિકી માઉસ. ટાકડી, નવો બિઝનેસ? હા, ને તું મારો પહેલો ગ્રાહક. એટલે એક્ઝેક્ટલી આમાં કરવાનું શું? અને એક્ઝેક્ટલી તોફાની છોકરાને કુલે ફોકવાની. હા તો પહેલે તમારે જ કુલે ફોકો. એ મામા ગુસ્સે કે ને. અરે કામ તો તો જાય કાંડ્યા હે રાઘવ. આ માઉજી મામા ક્યારેય નહીં સુધરે ભાઈ, ક્યારેય નહીં. બાપુ. હા બેટા. રાઘવડો હા ચૂકે તો તું હું શું? મારો વર અમેરિકા થી કોઈ દી પાછો નહીં આવે. કયો ને બાપુ, મારો વર અમેરિકા થી કોઈ દી પાછો નહીં આવે. એ એ એ આવશે હો બેટા, એ એ આવશે હો. હા આવશે, પણ ક્યારે બાપુ? હું આજે જ ફોન કરીને પૂછું છું હો. હા ફોન બાપુ, હું એ મુંજાલ હારે ફોન પર વાત કરીશ. નો કરાય, મુંજાલ શું વિચારશે હો? તેની વહુમાં શરમ નથી હે? અને આ ફોન પર બધું છોડ, મુંજાલ નો પત્ર આવ્યો છે. મુંજાલ નો પત્ર? ક્યાં છે બાપુ? મારા થેલામાં. તમે તો કેતા હે ને. અરે ગેલી ના થા આવશે. મુંજાલ આવશે? અરે બે દિવસ પછી તારી ગણિત ની પરીક્ષા આવશે. તે હે ગોમતી, તને ગણિત ના દાખલા ગણતા આવડી ગયા? હું તને પૂછું. પૂછો. 7 + 7 14 10 + 6 16 8 + 10 18 અરે વાહ વાહ. ને 13 + 7 20 13 + 7 = 20 માં બાપુની વાલ સોઈ ગોમતી, પગથિયામાં પલાખા વટાવતી, દોડામાં દિવસો કુદાવતી, હિચકામાં વર્ષો ઝુલાવતી. 16 વસંત અને 17 શ્રાવણ વટાવી, જોત જોતામાં ગોમતી 20 વર્ષની થઈ ગઈ. ઈ એના મુંજાલની રાહ જોતા જોતા રાજકોટ આવે છે તે સીધા અહીં આવતો શું જોર પડે છે? આવી તો કેવી બેદરકારી હોય. મંજુલા વો મામા, આપણે એમની માટે શું નથ કર્યું?
વર્ષો દીધા જ વર્ષો, ને આપણી ગોમતી એ તો સમજણી થઈ ને ત્યારથી સવાર સાંજ હવેલીના બધા ઓરડા સાફ રાખ્યા છે. એક જ આશા કે એક દિયા ડેલી એ એનો વર આવશે. મંજુલા, હું એકવાર રાજકોટ જઈને તપાસ તો કરું. હજી કેટલી તપાસ કરવી તમારે? હા, આકાશ પાતાળ તો એક કરી નાખ્યા છે આપણે ગોતવામાં. મામા, મામા, આપણી પાસે નથી એમનું સાચું સરનામું કે નથી સાચો ફોન નંબર. છેલ્લે એટલી ખબર પડી હતી કે એ લોકો અમેરિકા છોડીને વયા ગયા છે, પણ ક્યાં એની કોને ખબર? તમને આટલા વર્ષ રાહ જોઈને આપણને મળ્યું શું? તમને મળી નટારી આશા, મને મળી વેદના, ને મારી કોમતીને મળી લાંબી પ્રતીક્ષા. મામા, મામા, મને તો ડર લાગે છે. પેલો રાઘવ દિન રાત ગોમતીની વાય વાય ફર્યા કરે છે. બે જણા જુવાન્યા છે કે અણ છાસ્તું થઈ ગયું તો? આ જુવાન જો દીકરીની એક વાર ભાડ સુધા ન લીધી એ લોકોએ. 20-20 વર્ષ લગી કઈ સંતાય ને રહ્યા ને ઠેક આજે આવે છે તે જાણ સુધા ન કરતા. અંજુલા, તારા બધા જ સવાલોના જવાબ હશે એની પાસે. અત્યારે હું તારા કે મારા માટે નહીં, પણ આપણી ગોમતી માટે ને લેવા જઈ રહ્યો છું. હા ને મંજુલા, હવે સમય આવી ગયો છે ને જાણ કરવાનો કે મુંજાલ કોઈ સપનું નથી, એની જિંદગીની હકીકત છે. હા ને મંજુલા, મારી દીકરી આવે ને તો એને કહેજે કે આજે રાત્રે હોળી પ્રગટે, એમાં રાહ દુઃખ વિરહ અજપ્પો ઝુરાપો બધું જ પાડીને ભસ્મ કરી નાખે. કાલ સવારનો સૂરજ એની જિંદગીના રંગ મુંજાલ લઈને આવશે. હા ને મામા, મારી દીકરી આવે ને તેને એમ પણ કહેજો કે એના બાપુ એના મુંજાલ લેવા રાજકોટ ગયા છે, તેને લઈને જ પાછા આવશે. હો મામા, મામા, એ લોકો આવશે? અરે આવશે કેમ નહીં. અરે મેં તો માનતા માની છે કે જો કિશન આવી ગયો ને તો આ માઉજી મામા 21 દિવસ માત્ર ને માત્ર ફરાળ કરશે. અને પણ પાછું જેવું તેવું ફરાળ નહીં, એકદમ લિમિટેડ આઈટમો, ખાલી કેળાની વેફર, સાબુદાના વડા, બટેકાનો શીરો, રાજગરાની પૂરી, રાજગરાનો ચેવડો સવારે નાસ્તામાં, 2 કલાક પછી થોડાક ફ્રૂટ્સ, 2 કેળા, 1 ચીકુ અને 1/2 સફરજન, બસ. બપોરે જમવામાં થાળી ભરીને સાબુદાણાની ખીચડી, 2 વાટકી દહીં, બસ. સાંજે વધારે નહીં, થોડાક થોડાક ફરાળી મૂઠિયા અને થોડીક ફરાળી પેટીસ, અને રાત્રે સૂતા પહેલાં ગરમા ગરમ ગ્લાસ ભરીને કેસર પિસ્તા ચારોલી નાખેલું દૂધ, એ દૂધની વરાળ ભગવાનને જવા દેવાની, દૂધ પોતે જ ચહકાવી જવાનું. આના સિવાય એક પણ વસ્તુને હાથ નહીં લગાડે માઉજી મામા. અરે ગાંઠિયા ફાફડા કે ભજીયા સામે તો જોશે સુતા નહીં. બસ 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 મંજુલા, વહુ તમારે આમ જ હસતા રહેવાનું. આપણી ગોમતી છેલ્લા 20-20 વર્ષથી હોળી નથી રમી, પણ આવતીકાલે એના મુંજાલના રંગે રંગાશે. ઓગણીસ હોળીઓ વીતી છે સાફ કોરી કટા, પણ આજે 20મી હોળીએ સાચો રંગ લાગશે મારા મનના માણીગર મુંજાલનો. આજે અંત આવશે આ લાંબી પ્રતીક્ષાનો. હે મોર મુગટ ધારી, જેમ રાધા તમારી એમાં ગોમતી મુંજાલની, કહેવાય છે જે તને ચાહે છે એને તું વધુ તરસાવે છે. પણ મારી એક વાત સાંભળી લેજે, મારે કઈ રાહ જોઈ જોઈને મીરા ન થઉં, મારે તો મારા કૃષ્ણને પામવા છે. ઓનલી
ઓન્લી એકલું એકલું આ પોયમ્સ માં શું વપરાય છે મને યાદ કરાચ રાઘવસ ને મારા ભોગ લાગજ કે ઉતા નહીં યાદ કરું એ પણ કવિતામાં અરે પાનના ગલ્લે ઉભો રે તો માવા ખાતો ટ્રેક્ટર ચલાવતો પાંચમી ફેલ એવા છોકરાને ને કવિતાને શું લેવા દેવા આ બધું છોડ આનો લોકસકાર ગોમતી આ ગુલાલજ ને કેશડો રાજકોટ ગયો તો નવ ટ્રેક્ટર લેવા તો તાંથી સ્પેશિયલ તારી હાટુ પાછો આવ્યો કેમ રાજકોટ થી સ્પેશિયલ પાછો આવ્યો એ તને રંગવા યસ કેમ કે તારો લંબેરી કાળો વાળતો આવવા નત હવે ઈડોબો લીલા લીલા ડોલર શું કમાવામાં પડ્યો છે હવે ઈડોબા ડોલર શું વધારે વાલા છે ને મને તું ને ઠેઠ બાળ મંદિર થી ગોમતી આ ગોમતી હાચું કહું છું એ તું હવે 20 જ નહીં થઈ ને રાઘવ 21st નો અમેરિકા વાળા મેલ તડકે ને પાણી જા મારી હારા એમ અને મારો લો અમેરિકા વાળો વર જ્યારે પાછો આવશે ત્યારે અરે જે 20 વર્ષ થી નથી ગુડાળો એ હવે શું પાતાળ માંથી પ્રગટ થવાનો છે પાતાળ માંથી જ પ્રગટ થવાનો છે બાપુ રાજકોટ ગયા છે મુંજાલ ને લેવા કેમ પીપુડી વાગી ગઈ તારી શોક્સ લાગ્યો તને અને હા રાઘવ આજે તું રંગ લાવ્યો છે ને એને પાછા લેતો જજે કારણ આજે હું હોળી રમીશ તો એની સાથે જેનો મારા પર હક છે મારા મુંજાલ સાથે અને એ મને ગુલાલ કે કેસુડાથી નહીં આખે આખા મેઘધનુષથી રંગી નાખશે રતરંગી મેઘધનુષથી મારું હળવા મેઘધનુષથી માણસને કેમનું રંગાય આ કવિઓ જડતો તો દાંત વાળો છે અમારા હાળા કવિઓ કવિતામાં કે કે ડાર્લિંગ સ્ટાર માટે ચાંદા તોડી લાવું એ ડાર્લિંગ સ્ટાર માટે તારા તોડી લાવું પણ એ ડાર્લિંગ જ્યારે શિલ્કની શાદી માગે ને ત્યારે કવિઓના મોતિયા મરી જાય ભાઈ કેમ કે ચાંદા ને તારા તો મફત ના મળે આ શિલ્કની શાદી માટે રોકડા ફદિયા ચૂકવવા પડે આ પ્રેમીઓનો અડધો ડાટા પોયમ જ્વાળાઓએ વાળ્યો છે રાઘવ તું જોજે જ્યારે મુંજાલ આવશે ને ત્યારે ભાઈ ગોટ્સ એ તું નામ નામ થી બોલાઈશ મુંજાલશ કરી ને હસ તો આજકાલની ભણેલી ગણેલી છોકરીઓ પોતાના મિસ્ટર ને નામ થી જ બોલાવે તું જોજે જ્યારે મુંજાલ આવશે ને ત્યારે હું એને દેખાડીશ લુક એટ ધીસ મુંજાલ ધીસ ઇઝ માય ડાન્સ સર્ટિફિકેટ આઈ વોઝ ફર્સ્ટ એટ ગુજરાત સ્ટેટ લેવલ કોમ્પિટિશન એન્ડ ધીસ ઇઝ ધ સર્ટિફિકેટ ફોર પોએટ્રી રેસિટેશન આઈ વોઝ ફર્સ્ટ એટ ડિસ્ટ્રિક્ટ લેવલ એન્ડ This is my first poem ever published in a magazine written only for you munjal just for you yeah you hukras ataro munjal mana che ka kutro te mara munjal ne kutro ki tumki maati tumki sorry sorry mari ma mane badi khabar pade che a tu nahi bolta tara man ni badatra bole che badatra karan jare munjal aavshe tare tari revdi dana dan thai jase આખા ગામમાં ઠંડેરો પીટતો હતો ને ઓલિશન્સ ગોમતીનો વર ક્યારે નહીં આવે ગોમતીનો વર ક્યારે નહીં આવે બટ નાવ યુ લિસન ટુ મી રાઘવ જ્યારે મુંજાલ આવશે ને ત્યારે તારો ભરમ તૂટશે ને મારો ભરોસો જીત છે એને મોકલાવેલી ને મેં સાચવેલી બધી જ ભેટો એને દેખાડીશ મીનાકારી વાળી બંગડી પીછિયા બાજુબંધ કંદોરો અને આ ચૂડલો મુંજાલ તને યાદ છે હું 16 વર્ષની હતી ત્યારે તે મોકલાવેલો હું એને કહીશ લે મુંજાલ આ ચૂડલો આજે તારા જ હાથે પહેરાવ ને લીલી છમ કરી નાખ આ ગોમતી ને આ ગોમતી તારો લોંબે રિકાળો ઓવર જ આવ્યો નથ ની પહેલા તું તું તારા માથે સવાર થઈ ગયું છે ભાઈ આ હામે હું ઊભો છું એની કોઈ કદર નથ રાઘવ તારી ને મુંજાલ ની સરખામણી કોઈ દિવસ ના થાય મંદિર માં વપરાતા કડશમાં ને ઘર માં વપરાતા લોટામાં કઈક તો ફરક હોય ને એટલે મીન્સ કે હું લોટો આ ચલ માન્યું કે હું લોટો હું લખોટો મારે જોઉં છે તારો અંબેરી કાળો વાર આવે ને તો મારે જોઉં છે કે તને મારા જેટલો પ્રેમ કરે છે કે નહીં રાઘવ કાપ કાપ ગુંજ્યા નસ રામાથી છે લોહી વહેશે ના ટીપે ટીપા પર તારું નામ લખ્યો છે કાપ કાપ ગુંજ્યા નહીં રાઘવ મારી વાત સાંભળ નહીં રાઘવ કાપ કાપ કેમ ગુંજ્યા તો કટિંગ્સ મૂક્યા પહેલા જ કપાઈ ગુંદી જ્યારે ખેતરમાં હાર જોઉં તો છું ને ત્યારે ધરતીમાં ચાસ નથ પડતા મારા હૈયે પડે છે ને એમાં છે એક જ નામ અંકાય ગુંદી તારું જ્યારે ન્યા ન્યા કુવા પર ઉઘાડા ડીલે ના તો છું ને ત્યારે કેટલી ગર્ષ મને સંતાઈ સંતાઈ જોઉં પણ આ રાખો ઓન લિસ્ટ તારા પર ને ઓન લિસ્ટ તારા પર મરે છે
તારા હમ ખઈન કઉ ગોમતી, તારો લોમ મેરી કોળો આવે નહીં, જો તને મારા કરતા વધારે પ્રેમ કરતો હશે તો હું તમારી આડે નહીં આવું. રાઘવ નો ગુલાલ લાગશે તો ગોમતી નાક ગાળે જ. ગોમતી કોણ આવ્યું તું? કોઈ નહીં માં, કોઈ નહીં. તો આંગણામાં ગુલાલ કોણ મેરી ગયો છે? અહી રાઘવ આવ્યો તો કેમ? તને તને મળવા. એમ? મને મળવા આવ્યો તો તને મળીને જતો રહ્યો? સાંભળી લે ગોમતી, એ રાઘવને કહી દે કે આ ના આવે. આજે કિશનભાઈ પાર્વતી ભાભીને મુંજા લાવવાના છે, એમની સામે કઈ ભવાળા કરી મૂકશે તો? છેલ ભટાવ છોકરો મને જરાય નથી ગમતો. કહી દેજે એને આજે કિશનભાઈ ને પાર્વતી ભાભી આવે ને એમની અમાનત એમને સોંપી દો, એટલે મારી જવાબદારી પૂરી. માં! વાહ વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે, શું લાઈન સુજી છે. એ મેં નવો ધંધો ચાલુ કર્યો, કવિતા લખવાનું. આ સેમ્પલ ની કવિતા સાંભળો. ચાંદની રાત હતી, હું સુઈ ગયો તો, કોઈએ બારણું ખખડાયું, મને થયું મારું દિલ આવ્યું. બારણું ઉઘાડીને જોયું તો સાલું વીજળીનું બિલ આવ્યું. કેવી લાગી કવિ? બેકાર ની કવિતા એકદમ, નામ જેવી બિલકુલ બેકાર મામા. અરે કવિ બેકાર મારું તખલ્લુસ છે. એ શું લૂસ છે? અરે આ તો જો લૂસ 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 કરે છે. માં, તખલ્લુસ એટલે કવિનું ઉપનામ, અને આ માઉજી કવિનું ઉપનામ છે કવિ બેકાર. હા, આ કવિ બેકારની એક તાજી ગરમા ગરમ રચના સાંભળો. મામા અટાણે નહીં, ખોટી મારી અડફેટમાં આવી જાશો. એ લોકો આવવાના છે ને, મારે હજાર કામ પડ્યા છે. મારી વાત ના પાડીને બેસી જાવ તો ત્યાં. તું સની ઊભી ઊભી હસ્યા કરે છે? પેલી રજાએ સુકાઈ ગઈ છે, જેને ઘડી કરી દે. અને સાંભળ, હા, પછી રજાએ માથે ઉડીને હરીસા સામે ઊભી ના રહી જતી. માં, આ હરીસા ઉપર પણ મારી આગળ એક મસ્ત કવિતા છે. નથી સાંભળવી. અરે પણ મારી વાત તો સાંભળો. હાલો, કંસારનો લોટ, જીવનનો ફોન આવ્યો તો રાજકોટથી, આજે કંસાર બનાવવાનો છે. કિશનને કંસાર બહુ ભાવે છે ને. ભલે. એ ઓલો પટેલ ફળિયા વાળો ભીખલો આવ્યો તો અહીંયા આગળ એના બાળકોને શોધતો. ના, શું થયું? અરે ભારે રામાયણ થઈ ગઈ છે. શું થયું કે આજે સરકારી માણસો ઘરે ઘરે પેલું ફોરમ ભરવા માટે આવવાના છે. આપણી ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે જેને ત્યાં 5 અથવા વધારે બાળકો હશે એ બધાને એક એક મકાન ફ્રી આપવામાં આવશે. હે? તો આ સાંભળીને ભીખલાની બૈરી તો મૂંઝાઈ ગઈ. એણે ભીખલાને કહ્યું કે આપણને તો 3 જ બાળકો છે, એટલે શું આપણને મકાન નહીં મળે? એટલે ભીખલાને કહ્યું કે જો તું કોઈને કહેતી નહીં, પણ બાજીવાળી મનછા છે ને, એના બંને બાળકો એકચ્યુઅલી તો મારા જ છે. હમણાં જ એને ત્યાં જાઉં છું, એના બંને બાળકોને લાવી આપણા 3 બાળકો હારે ગોઠવી દઉં છું, આપણને મકાન મળી જશે. આમ કરીને એ તો ગયો ઓલી મનછાને ત્યાં બાળકોને લેવા. આ બાજુ ભીખલાની બૈરી બહુ ગુસ્સે ભરાણી, તો જેવો ભીખલો એના બંને બાળકોને લઈને આવ્યો કે એના 3 બાળકો ગાયબ. એટલે એની બૈરીને પૂછ્યું કે આપણા 3 બાળકો ક્યાં? એટલે ભીખલાની બૈરીએ કહી દીધું કે 3 બાળકો જેના હતા એને ત્યાં મોકલી આપ્યા. ત્યારથી ભીખલો એના બાળકોને શોધતો ઘરે ઘરે ફરે છે. અને હું રહ્યો કુંવારો, એટલે મારા ઉપર પહેલો ડાઉટ જાય કે નહીં? મામા કઈ પણ બોલો, ચલો તમે એટલે પર સાંભળો. માં, બધા ઓરડામાં સાફ સફાઈ થઈ ગઈ છે, ખાલી કેબિનેટ સાફ કરવાની બાકી છે. એના સિવાય બીજા કઈ કામ હોય તો કહી દે. આ લોટો જેને કિશનભાઈ ના ઓરડે મૂક્યો આવશે ને તરત પૂજામાં જોઈશે. એ મંજુલા બહુ, હું શું કરું? ભજન કરો. હવે આમને આમ ચાલ્યું ને તો ભજન જ કરવાનો વારો આવશે. અરે અરે અરે, આજે મને બીજી વાર પોલીસે પકડ્યો. શું થયું? ગઈકાલે હું સ્કૂટર પર જતો હતો અને હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો, એટલે પોલીસે મને પકડ્યો. મને કે તમારી પાસે 2 ચોઈસ છે, કાં તો લાઇસન્સ જમા કરાવો અને કાં તો 100 રૂપિયા ફાઇન ભરી રસીદ લઈ જાઓ.
મેં કીધું તમારી પાસે પણ બે ચોઈસ છે, કાં તો 100 રૂપિયા લઈ રસીદ આપો અને કાં તો 50 રૂપિયા રોકડા લઈ એમને એમ જવા દો. એટલો હવાલદાર હસી પડ્યો મને કે લાવ લાવ 50 આપો. 50 આપવા જતો તો ત્યાં મને ખ્યાલ આવ્યો કે સલું અહીંયા મને 50 રૂપિયા આપી દઉં અને આગળ હું જાઉં ને આગળની ચોકડી પર ફરી પાછો મને હવાલદારે પકડ્યો તો. મને કે તમે ચિંતા નહીં કરો, એ તમને નહીં પકડે. હું કઈ રીતે તમારે કહી દેવાનું, સોનિયા ગાંધી એટલે તમને એમને એમ જવા દઈશ. હે, મેં કીધું શું વાત કરો છો? હે હા, હું તો નીકળ્યો પકડ્યો. મેં કીધું સોનિયા ગાંધી મને કે જા. મેં કીધું સલું આ તો ખરું થઈ ગયું, આપણને તો મજા પડી ગઈ, પોલીસનો કોડવર્ડ આપણા હાથમાં લાગી ગયો. આજે આજે હું હાથે કરીને હેલ્મેટ પહેરવાનું ભૂલી ગયો અને મને પકડ્યો એટલે આપણે તો કહી દીધું સોનિયા ગાંધી. મને કે સ્કૂટર બાજુ પર લગાડ, આજકાલ નરેન્દ્ર મોદી ચાલે છે. મામા ટાણું જોઈને તો વાત કરો. હવે ટાણું ચૂક્યો ને એમાં તો વાંધો રહી ગયો. એ મામા એક વાત કહું છું, તમારી જિંદગીમાં કોઈ છોકરી આવી હતી કે નહીં? આવી હતી ને, અમરેલીની રમલી મારા હૃદયના તાર ઝણઝણાવીને જતી રહી. તને ખબર છે છેલ્લે જ્યારે રમલીએ મને અમરેલીથી ફોન કર્યો ત્યારે મને શું કહ્યું? મને ગાય મારો ફોટો 5-6 મોકલી આપ, મને અહીંયા નવો બોયફ્રેન્ડ મળી ગયો. હા હા, પછી આપણે ઓછા હતા, આપણે એક હારે 10 ફોટા મોકલાવ્યા અને કેવડાયું આમાંથી તારો જે રાખી લે બાકીના 9 5 મોકલી આપ. અરે ઝુમઝુમ કરતી આવી, છમછમ કરતી જતી રહી, હું સિંદૂર લઈને ઊભો રહ્યો, એ રાખડી બાંધીને ભાગી ગઈ. મામા તો બેટા મને છે ને હવે આ બધા નકારની આદત પડી ગઈ, હવે હવાનો હાથ પકડીને રખડતા આવડી ગયું છે, મને ખુશબુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. અરે હવે તો નાગને પણ ઝેર ખાવાનો વખત આવ્યો, કારણ મદારીને હવે માણસ પકડતા આવડી ગયું છે. વાહ મામા, કેટલી સરસ કવિતા તમે લખી છે. તે ખલીલ ધનતેજવીનું નામ સાંભળ્યું છે? ના. તો મેં લખી. મામા તમે તમારી કવિતા કર્યા કરો, હું તો ચાલી. ચાલો સંભળાવી, રંગ હેઠો મૂકીને ભાગ્યા. જીવન આવી ગયો ભાઈ, તારું મોડું કેમ પડી ગયેલું છે? શું થયું? એ લોકો ના આવ્યા ને? તને પૂછે છે. થાટને મોડામાંથી કિશન, પાર્વતી, મુંજાલ એ બધા ક્યાં? મામા મારી ધારણા સાચી પડી, એ લોકો રાજકોટ આવ્યા જ નહીં હોય. એ લોકો રાજકોટમાં જ છે, કોઈના લગ્નમાં આવેલા. મામા તમે આપેલું સરનામું સાચું નીકળ્યું હો, હું એ લોકોને મળવા ગયો ત્યારે એ લોકો મંડપમાં બેઠેલા. હું બહાર ઉભો રહ્યો રાહ જોઈ કે કિશન બહાર આવે તો એને મળું, ભેટી પડું. અંજુલા હું 2 કલાક સુધી બહાર તડકામાં ઉભો રહ્યો, ત્યાંથી હલ્યો પણ નથી. કિશન બહાર આવ્યો, મેને બૂમ પડી, ભાઈ કિશન, પણ એને મારી સામે જોયું પણ નહીં. અને જઈને સીધો ની ગાડીમાં બેસી ગયો. મામા હું એની પાસે ગયો, એને મારી સામે જોયું પણ ખરું, પણ મને ઓળખ્યો ને ઓળખ્યો કરી અને ગાડી હંકારી મૂકી. હું એની ગાડીની પાછળ દોડ્યો, બૂમો પડી, ભાઈ કિશન ઉભો રહે પાછો વળ, હું તારો મિત્ર જીવન, ભાઈ કિશન ઉભો રહે પાછો વળ. મામા હું બૂમો પાડતો રહ્યો પાડતો રહ્યો, પણ એ લોકો તો નીકળી ગયા. બધા સંબંધોને કચડીને એ લોકો તો નીકળી ગયા. એ લોકો નીકળી ગયા? અરે પણ કિશન આ રીતે જઈ જ કેમ શકે? એ માણસ કઈ પણ કરી શકે મામા. મને તો એમ થાય છે કે આપણી ગોમતી એના મુંજાલ લાવવાની રાહ જોવે છે. આપણે એને જવાબ શું આપશું? હું એને જવાબ આપું, હું એનો ગુનેગાર છું. મામા એક વચન નિભાવવા માટે મેં દીકરીને દાવ ઉપર લગાવી, સમય પણ શીખવાડે છે ને શિક્ષક પણ શીખવાડે છે, પણ મામા બંનેમાં ફેર હોય છે.
શિક્ષક શીખવાડીને પરીક્ષા લે છે, જ્યારે સમય પરીક્ષા લઈને શીખવાડે છે. મારો ઘડિયો કાચો નીકળ્યો મામા. જે માણસ આખી જિંદગી લોકોને ભણાવતો રહ્યો, એ જ માણસ જિંદગીના ગણિતમાં ખોટો પડ્યો બાબા, ખોટો પડ્યો. તમે જિંદગીના ગણિતમાં ખોટા નથી પડ્યા બાપુ. ગોમતી મામા, અત્યાર સુધી આપણે એમના ગણિત પ્રમાણે દાખલો ગણતા રહ્યા, પણ હવે વખત આવી ગયો છે કે આપણે આપણો દાખલો આપણી રીતે ગણીએ. માં સામાન બાંધ. ગોમતી સામાન બાંધ માં. નહીં બેટા નહીં. નહીં બાપુ, આપણે આજે ને આજે હવેલી છોડીને વયા જઈશું. ગોમતી ચોકડી મૂકી દો આ બધા સંબંધો પર. બાંધી રાખેલી રેતીની મુઠ્ઠી ખાલી કમ થઈ ગઈ છે. એમની પાસે મહેલ છે તો આપણી પાસે ભણતરની મીરા. આપણે આપણો રોટલો રડે લઈશું બાપુ, પણ હવે જીવતર પર ઉજાણા નહીં કમાય. માં મને પેલો સામાન આપ. ગોમતી સામાન આપ માં. લ્યો મામા, શું અર્થ છે આ બધી બેટોનો જેના મૂળમાં જ વિશ્વાસઘાત હોય. દીકરીને વાલ કરવાનું જ ભૂલી. બેટા હું તો માનતો હતો કે તું હવેલીમાં જશે તો સુખી થશે, પણ તારા બાપને ખ્યાલ જ ન રહ્યો કે ની દીકરી તો જે ઘરમાં જાય એ ઘર જ હવેલી થઈ જાય. બેટા મેં મંદિરમાં આરતીઓ તો કરી, પણ તારો બાપુ દીવો કરવાનું જ ભૂલી ગયો. કુંતીના બાપુ આજ નહીં આવે તો ભલા, તો ભાલા શુનું શું થઈ જશે. દોષ ગણાશે તારો સઘળો, તું નિર્દય કહેવાશે. આજ નહીં આવે તો ભાલા શુનું શું થઈ જશે. દોષ ગણાશે તારો સઘળો, તું નિર્દય કહેવાશે. મારા શામ આવજો હારે.
પ્રમોશનનું વેટિંગ્સ કરે જ કુમતી. અરે તારા બાપુને ખુશી કે આજે વર્ષ થઈ ગયું, આજે એમની વરસી વળી ગઈ. અરે જે લોકોના કારણે તારા બાપુનું ડેથ થયું છે, એ લોકો તો ખરખરો કરવા સુધા નથી આવ્યા. કુમતી હું જાણું છું, હું જાણું છું કે આ ખરો વખત નથી આ બધી વાત કરવાનો. કુમતી મારું ઘર હવે તારા પગલા ઝંખે છે. તારી માને સમજાવું કે તેના વચનમાંથી છૂટી કરે. અરે પ્રોમિસ આપનારા તારા બાપુજી તો ક્યાં ના ગુજરી ગયા, ક્યાં ના પહોંચી ગયા શામળિયા પાસે. અને હવે શાનું ઉભરે રાઘવ, તારી વાત સાચી છે. ગોમતીને હવે વચનમાં બાંધી રાખવાનો કોઈ અર્થ નથી. એની જાત પીડી પડી જાય એ પહેલા એના હાથ પીડા કરી નાખે, એમાં જ બધાની ભલાઈ છે. નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી એક હારે. હું બોલ્યા મામા, કઈ સમજાયું નહીં. ના એટલે કે તને અને મંજુલા બહુ નામ એક જ ફળિયામાં હારે ઉભેલા જોઈને મને એકદમ નવાઈ લાગી. મંજુલા બહુ, નાનપણથી આ રાઘવડો તમને જોઈને પિલાડીને જોઈને જે ઉંદર ભાગે ને એમ ભાગી જતો તો એને એને લીચે લીચે લીચે. આ બાબા, આમ ઘણા વખતથી કોઈ એક ટાંકણી ભૂંકી ન લાગતી. તું નહીં કરવાનું કાકા, દુશ્મન હારે એવું નહીં કરવાનું ભાઈ. રાઘવ, તારા બાપુને કહેજે કે આજે સાંજે હું ને મામા એમને મળવા આવશું. મામા મામા મામા, થેન્કિંગ થેન્કિંગ, દૂરથી પાય લાગો. આ મામા હંજક ના મળીએ. એ સાંભળ, એ રાઘવ, તારા બાપુને કે જે રાત્રે હું ને મંજુલા વહુ તમારા ઘેર જ જમશું. તમારે રાત્રે રાંધવાની કડક કૂટ નહીં, મને થોડી વેરાયટી મળે. ગોમતી, તારા માટે ટિફિન લેતા આવીશું. એક વાત તો કહું, આ રહી રહીને રાઘવ માટે તમારા મનમાં રામ વસ્યા કઈ રીતે? મામા, હું ગોમતીની માં છું, એની પીડાને સમજી શકું છું. એના જીવતરનો વિચાર તો કરવો જ પડશે ને. ભવિષ્યમાં એને કોઈ પુરુષ માણસનો સાથ તો જોઈશે કે નહીં? તમે તો ખરીયું પાન કેવા આવો, આજે છો ને કાલે નથ. હું અને ખરીયું પાન? અરે હું તો પીપળાનું ઝાડ છું. અરે હજી તો મારે લગ્ન કરવાના બાકી છે. તમારે શું મારી પાછળ લીલ પડવાનો વિચાર છે કે શું? હું મને ખર્યું પાન? ના ના મામા, એટલે કોક તો વિશ્વાસુ માણસ જોઈશે ને. હા એ વાત સાચી, પણ એક મિનિટ, આપણે ગોમતીની ઈચ્છા જાણવી પણ બહુ જરૂર છે. બોલ ગોમતી, શું કરીએ? જમવા જઈએ, ખેરત બનાવી લઈએ, ઉપવાસ કરીએ? મામા, અરે એની ઈચ્છા જાણવી બહુ જરૂરી છે. બોલ ગોમતી. મામા, હું તો એટલું જ જાણું છું કે બાપુ ગયા ત્યારે સાંત્વન આપવા મુંજાલ નહીં. રાઘવ આવ્યો તો કાંધે એને જ આપેલ, ને આજે બાપુની વરસી વળી ગઈ ત્યાં સુધી ખડે પગે ઊભો છે આપણા દરેક કામમાં. માં રાઘવ છે એટલે ગોમતી અમે નજર ઊંચી કરીને જોવાની કોઈ હિંમત ન કરતી. બાકી અત્યાર સુધી તો મેં એની લાગણીઓને દુબવી જ છે, છતાં એના પ્રેમમાં કોઈ ફેર નથી પડ્યો. માં એને ધારી હોત તો ક્યારનો એ પરણી ગયો હોત બીજી છોકરી હારે. 20-20 હોડે હું નથી રમી, માં પણ એને ગુલાલને હાથ નથ લગાડ્યો. એટલે ચોક્કસ પણે અમે કરીએ, હું જમવા જઈએ કે નહીં? મામા, શરમાઈ ગઈ, થોડી શરમાઈ ગઈ. લાગી ગયો રાઘવ, તું તો બારના ભાવમાં લાગી ગયો. ગોમતી, મારું પાકીટ લાવજે. લાવી માં. ચાલો મામા, આપણે બજારે જઈને ચાંદીનો રોકડો રૂપિયો ની શ્રીફળ લઈ આવીએ, રાઘવ ને ત્યાં દેવા. ચાલો. હા મંજુલા. ભાભી, અંદર આવ.
નો 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 મારે નથી ખાવી. ચાલ ચાલ ખાઈ લે ખાઈ લે, આ ગાંઠિયા ખાઈ લે. તને ખબર છે આપણે નવો ધંધો શરૂ કર્યો છે માવતી ભાઈ, ફરસાન સેન્ટર. આ એના ગાંઠિયા છે, કોઈ નથી ખાતું, તું તો ખા. મામુ તું ગાંઠિયાનું નામ પણ નહીં લેતી? હા ચાલો, કઈ જાતનું ગુજરાતી બોલે છે? મામુ તું ગાંઠિયાનું નામ પણ નહીં લેતી, તું ક્યાં ગઈ હતી, ક્યારે આવી, આવું ગુજરાતી બોલાય? જા તારું ખરાબ ગુજરાતી માફ છે, પેલા તું આ ગાંઠિયું ખાઈ લે. મારે ગાંઠિયું નથી ખાવી. મામુ તું કેમ નથી સમજતી, મારી સ્ટમક બગડેલી છે. ગઈકાલે મારે ગોટી સોડા પીવું પડ્યું હતું, હું કેટલું ગભરાઈ ગઈ હતી તને ખબર છે? તું ગભરાઈ ગઈ હતી કે તારું ભયંકર ગુજરાતી સાંભળીને અમે બધી ગભરાઈ ગઈ હતી? મામુ કેમ ચીડાઈ? તું બોલ યાર, તને બધું અલાઉડ છે, પણ પહેલા તું ગાંઠિયું ખાઈ લે. નો નો નો, હું આજે લંચ પણ નથી લેવાની ને ડિનર પણ નથી લેવાની. કેમ કેમ કેમ? અરે આજે મોર્નિંગ માં તે મને કેટલું બધું પાપડું ખવડાવ્યું, કેટલું બધું ગાંઠિયું ખવડાવ્યું, કેટલું બધું સમોસું ખવડાવ્યું અને કેટલું બધું ચટણું ખવડાવ્યું. ચટણું? ચટણી ને ચટણું કે છે? તો સંભાર ને શું સંભારું કે છે? અને કોફી ને કોફો? એ મામુ શું થઈ? મામુ તારું ગુજરાતી સાંભળીને ગાંડી ગાંડી થઈ ગઈ. મામુ તારું ગુજરાતી સાંભળીને હવક ખાઈ ગઈ. શું થયું મામા? અરે કઈ જાતનું ગુજરાતી બોલે છે? તમે આને સ્કૂલમાં નહોતી મોકલાવી? મામાએ ગુજરાતીમાં વાત કરવાના પ્રયત્નો કરે છે ને, એનો જ અમને આનંદ છે. પણ મામા મંજુલા ક્યાં છે? ગઈકાલથી એને મારી સાથે વાત સુધા નથી કરી. મને તો બહુ ચિંતા થાય છે, હવે શું કરીશું? ધીરજધર પાર્વતી, આટલા વર્ષોનો આમનો ગુસ્સો છે, શાંત પડતા સમય તો લાગશે ને. મામા. જય શ્રી કૃષ્ણ. મંજુલા, શામળાજી તમારું નામ લીધું તો એ જવાબ નથી મળતો. શામળાજી, વચન આપીને ભૂલી જનારને કહી દો કે ચા તૈયાર છે, પી લે. શામળાજીને કહો કે અમારી સાથે ચા પીશે તો જ અમે ચા પીશું. શામળાજી એમને કહી દો કે જીદ ન કરે. શામળાજી તમે આજે શામળાજી રાજીનામું આપી દેવાના. એ મામુ હું શામળાજી. તારને શામળાજીને હું લેવા દેવા? એ શામળાજી ના જા. કોલ કોલ, એ મને ચાય મળશે? એટલે તું ચાય થી નાવાની? નો, પેલા ચાય પીવાની પછી નાવાની. થેન્ક્સ. એ મામુ આ કેમ મારી સાથે કઈ બોલતો નથી? હું આવ્યો છું ત્યારથી મારી સાથે વાત જ નથી કરતો. મંજુલા બહુ તારાથી રીસાયો છે. ઓ રિયલી? એ તું મારાથી રીસાયો છે? ના, હું તારાથી કેમ રીસાવ. ગુડ, તને પૂરણપોળી ભાવે, હું તારી માટે બનાવ. એ મામુ કયું ચોલી? એ ચોળી ચણિયા ચોળી માં આવે પૂરણપોળી. પૂરા તું યાર ખાવાનું રાખ, બોલવાનું રહેવા. એક કામ કર, નાવા જાય છે ને, આ ગાંઠિયો લેતી જા, નાતી નાતી ખાજે. વોટ? અબ ખાતી ખાતી નાજે. હા હવે જાતી જાતી જાતી. ઓકે. હે મમ, મારું કપડું કાઢ્યું. કપડું? ડેડ, તું આગી ખસી જા. આગી ખસી જા, બધી આગી ખસી જા. એ નવી નવાઈ ની નાવા જતી છે. ઉભી રે મંજુલા, જાણું છું કે તારું હૈયું ગવાયું છે, જે થયું એ માટે માફી અમે માંગી ચૂક્યા છીએ. ગઈકાલે રાત્રે જે ખુલાસા કર્યા એના સિવાય કહેવા જેવું અમારી પાસે બીજું કાંઈ જ નથી. અને છતાં પણ જો તને સંતોષ ના થતો હોય તો હું ફરીથી તારી માફી માંગવા માટે તૈયાર છું. સવાલ માફી માંગવાનો નથી. મામા કહી દો એમને. મામા તમે એને. અરે શામળાજી પરથી તીર હવે મામાજી પર આવ્યું. તમારે બે જણીઓ જે વાત કર્યો અંદર કરો, મને વચ્ચે નહીં નાખો. હા પણ મારી વાત તો. એક મિનિટ, હવે આનો વારો, બોલ. જો ભાભી, અમારે જે જણાવવાનું હતું તે અમે જણાવી દીધું છે. તમે કહો તો તમારા પગે પડી જાઉં, પણ હવે જૂની વાતોને ઉખેડવાનો કોઈ અર્થ નથી. આપણે નવેસરથી જિંદગીની શરૂઆત કરીએ. મારો મિત્ર જીવન જો અત્યારે હયાત. ખબરદાર, એમનું નામ ન લેતા. હ, એ તો આ હવેલીની દરકાર કરતા કરતા ને તમારી રાહ જોતા જોતા અડધા થઈ ગયા હતા. રોજ આ નવી નવી માટીઓ તપાસતા, વચ્ચે તો જાતે ચોરવા જઈને જમીન જોઈ આવેલા. મામાજી, શું ગોમતી પણ અમારાથી નારાજ છે? અરે બેટા, ગોમતી શું કોઈનાથી નારાજ થવાની? જ્યારથી જીવન ગયો છે આ ઘરમાં કોઈ રાજી થયું જ નથી. મામો, એ મામો તું ક્યાં ગઈ? અહીંયા જ ગુડાણી છું. એ મામો, હું નાઈ આવી. તું નાઈ આવી? યસ મામો. અને પેલું બાથરૂમ માં જે લાલ લાલ હતું, એ લાલ લાલ સાબુ નું ગોટું હતું, ગળચી ગયું. નો મામો, હું એનાથી નાઈ, એમાંથી એટલી સરસ વાસ આવતી હતી ને. બેટા, એને વાસ ની સુગંધ કહેવાય. ઓ યા યા, સુગંધ આવતી હતી.
હે મમ, આ ગોમતી દેખાતો નથી, સવારથી બહાર ગયો છે. ગોમતી? હા, ગોમતી સવારનો બહાર ગયો છે, હમણાં આવતો છે, જેવો આવશે એવો દેખાશે. હે મામુ, કુલ ડાઉન કુલ ડાઉન કુલ ડાઉન. પેલા તું મને એ કે તું મને ક્યાં બહાર ફરવા લઈ જવાની? કઈ જાતનું ગુજરાતી બોલે છે? હલો, પેન્ટ શર્ટ ઉતરાવીને ઘાઘરી પહેરાવી દે એમાંનો છે? હલો, માણસ નામ બદલે, અટક બદલે, આ તો આખી આખી જાતિ જ બદલી નાખે છે. માવજી ભાઈ માંથી માવજી ભાઈ કરી નાખે એમાંનો છે. મામા, જરા અંદર આવજો. એ આવી આવ્યું. અરે, પુરુષ જાતિને ગુજરાતીમાં શું કહેવાય? આવ્યો મામા. એ આવ્યો. વાત કરી? નો. તો જલ્દી વાત કર એટલે નિવેડો આવે. હવે લાંબુ ખેંચવાનો કઈ અર્થ નથી. એક વખત આ વાત પતે એટલે ના લોકો કોઈ ખોટી આશામાં રહે, ના આપણે કોઈ ખોટા અપરાધ ભાવમાં. મારાથી હવેની દશા જોવાતી નથી. અમારા સંબંધો મુંજાલ નામના પાત્રા તારે ટકેલા છે, અને તાર પર નહીં રહે તો અમે ક્યાંય નહીં રહીએ. એટલે મહેરબાની કરીને આ વાત તો જલ્દીથી નિવેડો લાવ. હું પણ આ સિચ્યુએશનને જલ્દી ટાટા બાય બાય કરવાની છું. મને ચાન્સ તો મળવી જોઈએ. હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું. એમાં અર્ધું તો મામુ મારું લોહી પી ગઈ છે. તમને ખબર છે ગઈકાલે એને મને શેના પર બેસાડી હતી? શેના પર? કુકડા ઉપર. વોટ? કુકડા ઉપર. એ કુકડા છકડા પર. યસ, એ છકડું પર બેસાડી હતી. મારું આખું શરીર જિમ્નેસ્ટિક રમી રહી છે. મામુ, તું આવું કેવું છે? પાછું પાણું એ આ મામુનું ગલુડિયું યુ કરી નાખ્યું. ગોમતી આવી ગયો. આજે માર ખાશે ગોમતીના હાથમાં. હે ગોમતી, તું ક્યાં ગયો હતો? હું સવારથી તારી રાહ જોતી હતી. તું મારી અડફેટમાં આવતી જ નહીં. આગી ખસ. માં, જલ્દી બહાર આવ. કેમ, તપેલી ગરમ છે? મામા પ્લીઝ અત્યારે નહીં. આગા ખસો તમે. શું થયું ગોમતી? માં, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. ઓ હેલો ગોમતી, પેલા મારે તમારા બધી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાનું છે. મારો વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. અરે ગોમતી, કરી લેવા દે. આમ પણ આપણા દેશમાં રિવાજ છે લેડીઝ ફર્સ્ટ. એય, તું કેમ જા ઊભી છે? બોલી લાગજે, બોલવી હોય. લોક, તમે બધી લોકો બહુ સારી છો. હું તમને લોકોને અંધારુંમાં નથી રાખવા માંગતી. હું એક વાત ક્લિયર કરવા માંગુ છું, મને ગોમતીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને ગોમતીમાં કોઈ જ રસ નથી. હળા અમેરિકન, તું અમેરિકાની બેંકોની જેમ પાણીમાં બેહી ગયો. આ 20 વર્ષ સુધી ફિક્સ્ડ ડિપોઝિટ હાચવી રાખી અને હવે કે છે ઇન્ટરેસ્ટ જ? એ કિસાન આશુ બગે છે. ઓ હેલો મામુ, હું એક બીજી ગલના લવમાં છું, કેથરીન. એન્ડ લુક ગોમતી, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી. મારો ચોઇસ જુદો છે ને મારા મોમ ડેડનો ચોઇસ જુદો છે. એ છોકરા બસ હવે. ભારતી ભાભી, શું છે આ બધું? હજી કેટલા ડામ દેવાના બાકી છે? ઓ હેલો, હવે તું કોઈ મેલો ડ્રામા નહીં કરતો. લુક, મેં મારી નિર્ણય મોમ ડેડને જણાવી દીધી છે. તમને લોકોને ગમે કે ન ગમે, પણ મારી નિર્ણય બદલાશે નહીં. વાહ મિસ્ટર મુંજાલ, વાહ. અહીંયા 20-20 વર્ષોથી અમે તમારી આ વાત સાંભળવા રાહ જોઈએ છીએ કે એક દિવસ તમે આવીને કહો કે લુક ગોમતી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. અરે, તમારા છોકરાને મારામાં રસ નહોતો તો અહીંયા આવ્યા છું કામ? અમે કઈ ચાવીવાળા રમકડા છીએ? તમે લોકો જેમ નચાવો એમ અમે નાચતા રહીએ? બેટા, એ છોકરો અમારા હાથથી ગયો છે. છેલ્લા 4-4 વર્ષથી એને સમજાવવાના પ્રયત્નો કરીએ છીએ, પણ આ છે કે માનતો જ નથી. કપાવા બેઠો છે અમારું. મંજુલા, એને સમજાવવાના બધા જ પ્રયત્નો ફોકટ ગયા છે. મામા, જીવનની મૂંઝવણ અને તમારી વાત સાચી હતી તે મને હવે સમજાય છે. આપણું સંતાન જો બીજાના સંતાનને સ્વીકારવાની ના પાડી દે તો મારાથી તો આ દાખલો જ ખોટો મંડાઈ ગયો. વાહ, દાખલો તમે ખોટો માંડો ને પરિણામ અમારે ભોગવવાના. અરે વડીલ થઈને તમને આવું કરતા શરમ ના આવી? માં, મને તો એમ વિચાર આવે છે કે મારા બાપુએ આવા લોકોને પ્રેમ કર્યો. પ્રેમ કર્યો તો કર્યો, પણ એવા લોકો માટે જીવ આપ્યો જેમને બીજાના જીવની કોઈ કિંમત નથી. ગોમતી શું બોલે? તું તને કઈ ભાન પડે? બોલવા દે મંજુલાને, બોલવા દે. જુવાન લોહી છે, ઉકળે તો ખરા ને. અરે એના હૈયે પણ ઘા વાગ્યા છે, ક્યારેક તો બોલવાના ને. પ્લીઝ, તમારે મારી દયા ખાવાની કોઈ જરૂર નથી. અરે બેટા, અમે તો એ દયા શું કામ ખાઈએ? અમે તો વિચારીએ છીએ કે કોઈ સારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી દઈએ. કન્યાદાન હું આપીશ, વચન આપું છું. વાહ, હજી પહેલું વચન તો પૂરું નથી કરી શક્યા ને બીજું વચન આપવા માંડ્યા. માં, નફટાઈની પણ હદ વટાવી રહ્યા છે આ લોકો. ગોમતી, નાના મોટાનો મલાજો રાખ. માં, આવા લોકોનો મલાજો રાખો? આવા લોકોનો? અને તમે મિસ્ટર મુંજાલ, આટલી સહેલાઈથી છૂટી જવા માંગો છો? તમે મને ને મારી વિધવા માને છેતરી છે, મારા બાપુના મોતને છેતર્યું છે તમે. એન્ડ ઇફ યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન મી, ધેન આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન યુ.
ગમતી બેટા બસ કર, હવે તું તારી હાથ વટાવી રહી છે. માં હાથ તો આ લોકો વટાવી રહ્યા છે, કારણ કે આ છોકરો મુંજાલ નથી. મુંજાલ નથ તો કોણ છે? યાને જ પૂછો, નહીં તો એનો જવાબ આ લોકો પાસે માંગો. પણ મને એટલી ખબર છે કે આ છોકરો મુંજાલ નથી. માં તમે કોને કહ્યું? રાઘવે. હા, હોટેલ પાર્કિંગ માં જ્યારે આ લોકો જમી રહ્યા હતા ત્યારે રાઘવે ત્યાં બેસીને આ લોકોની બધી જ વાતો સાંભળી. ત્યારે મામા આ છોકરો કહેતો હતો કે હું તો અહીંયા આવીને ફસાઈ ગઈ છું, મુંજાલ બનીને ક્યાં સુધી રહીશ? ક્યાં કોકને ખબર પડી ગઈ તો? પાર્વતી ભાભી, કિશનભાઈ, આ ગોમતી હું કહે છે કે આ મુંજાલ નથ. જો આ મુંજાલ નથ તો મુંજાલ ક્યાં છે? જામનગરમાં હોટેલ પાર્કિંગ ની રૂમ નંબર 223 માં છે સાચો મુંજાલ. માં રાઘવેને લેવા ગયો છે ને લઈને આવતો જશે. શું કહ્યું તે? મુંજાલ અહીં આવી રહ્યો છે. શું કહ્યું તે? મુંજાલ અહીં આવી રહ્યો છે. હા, છોકરી તને આવો પગલું ભરવાનું કહ્યું તો કોણે? ઉદીપ. અરે, એની બધી શંકાઓનું સમાધાન મેં કર્યું હોત. મંજુલા, જો મુંજાલ અહીં આવી જશે તો અનર્થ થઈ જશે. અને તને મેં કહ્યું તું ને હોટેલ પર દર કલાકે ફોન કરતો રહેજે. આવી બેદરકારી હોય અને તમે ઉભો ઉભો શું કરો છો? અરે, આ છોકરી પરિસ્થિતિ થી અજાણ છે, પણ તમે તો વાકેફ છો ને. મુંજાલ ને રોકો, રોકો એને, રોકો. હવે રોકા એમ નથ, કેમ કે આવી ગયો છે. 20-20 વર્ષથી તમારો પાડી રાખેલો પડદો આ છે, ચીરાઈ ચૂક્યો છે. એ છોડ, એને છોડ. ગોમતી, આ રહ્યો તારો મુંજાલ. તો ગોમતી છે ને? મોમ, યુ લાઈક ટુ મી? યસ બેટા. તે મને કહ્યું ગોમતી ગામમાં નથી. મોમ, યુ લાઈક ટુ મી? આઈ એમ સોરી બેટા. ગોમતી, હું મુંજાલ. નાઇસ ટુ મીટ યુ ગોમતી. ગોમતી કેમ નથી દેખાતો? એ મામુ, તને શું થઈ? મને ગેસ થઈ. હું નિર્મલ બાબાના દરબારમાં ગઈ હતી. મેં બાબાને કહ્યું, બાબા મેરા ધંધા ધાપા કા કાંઈ ઠેકાણા પડતા નહીં, મેં ક્યાં કરું? મને કે સવાર બપોર સાંજ 2-2 કિલો બાફેલા બટેટા ખાવ. હળા, આ બાફેલા બટેટા ખાવાથી મારા ધંધામાં તો કાંઈ ફરક ન પડ્યો, પણ હું ધંધે લાગી ગયો. મને એવું લાગે છે કે હું અગ્નિફાઇ મિસાઇલ છું, થોડી વારમાં ઉડવા લાગીશ અને તમે બધા આ જોઈને તાળીઓ પાડશો. મિશન સક્સેસફુલ, મિશન સક્સેસફુલ. એ મામુ, ગોમતી દેખાતો નથી. સવારથી બહાર ગયો છે, રાતના 9 વાગવા આવી. એ મામુ, મને કેટલી ટેન્શન થઈ ગઈ તને ખબર છે? મામુ, મને એક વાત કે, અહીંયા છોકરીને કિડનેપ કરવાની કિસ્સી બને છે. કિસ્સી નથી બનતી, કિસ્સા બને. પણ તું ચિંતા નહીં કરતી? હા, તને કોઈ નહીં ઉપાડી જાય. હા મામા, આવડિયાને કોઈ ના ઉપાડી જાય તો આવડિયા જાતે ઉપડી જાય, એમાંની છે. એ તું કેમ આટલે? મામુ, 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 મામુ આને કે આવું ના કરે. હા, મને છાતીમાં કાસકા પડે છે. છાતીમાં કાસકા પડે છે. તને છાતીમાં કાસકા પડે છે? અરે, કાસકા ન કહેવાય, થ્રાસકા કહેવાય. ધ ધ થ્રાસકા બોલ. ધ ધ ધ્રાસકા. યસ, મને ધ્રાસકુ પડી ગઈ. તું પેલા અહીંયા પડી જા. પણ લે, પડી ગઈ, હવે બોલ. લે મોરો હળો, અમેરિકા થી આ ઉડાય ને બધા ટેન્શન સુભા કર્યા છે. આ 100 પીઠ માં ઘુસાડીશ નહીં, આ મોઢામાંથી સાકર બનીને બહાર આવશે. હાય હાય, આ તો ધંધાની નવી લાઈન મળી. તે હે રાજો, વગર ઇન્વેસ્ટમેન્ટે શેરડીમાંથી આમ ડાયરેક્ટ સાકર બને ખરી? તમને કરી બતાવું. ના, કરી બતાવું તમને. મારા પર નહીં, આના ઉપર પ્રયોગ કર. મામો, કરવા દે, કઈ નહીં થાય. તું નાખ શેરડી, નાખ. એ ડોન્ટ કમ. એ અમારી હામે અંગ્રેજી ફાડતી નહીં. આ મારા હાળા અમેરિકા થી બધા આ ગુડા ને બધું કોમ્પ્લેક્સ કરી નાખ્યું. એ મામુ, આ શેની મને વડ વડ કરે છે? મેં શું કરી? હે લોક, હું અહીંયા મુંજાલ સર ને સાચવવા આવી છું. હું એમની કેરટેકર છું. મામા, આ કેરટેકર છે એટલે હું પાછું પુરુષ આયા. મામા, પાર્વતી બહુ આયા. મામા,
આ હવેલી વાળા નીચે આવું ને તમને કહી દેજો, એમને કહી દેજો કે ગોમતીને કઈ થયું છે ને, તો રાઘવ ને રાવણ બનતા વાર નહીં લાગે. હા એ પુરુષાયા તું આ ઘીખસ, એ પાછણી આ ઘીખસ, ખાલી રસ્તો વચ્ચે ઉભરી ગઈ. એ મામુ આ શું રાવણ બનવાની, સાલી પહેલેથી જ રાવણ છે. યુ આર રાઈટ મંદોદરી. હુસ ગંદોદરી. મામા મામા ગોમતી આવી ના, મને તો બહુ ચિંતા થાય છે. મને લાગે છે કે આપણે પોલીસ સ્ટેશને જાણ કરી દેવી જોઈએ. જોની જોની મુંજાલ ક્યાં છે? એ એની રૂમમાં છે. એને ખબર છે કે ગોમતી સવારથી ગાયબ છે? યસ મોમ, એને લીધે બહુ અપસેટ છે. તું એની સાથે રહે. યા હે ભગવાન, ગોમતીને હેમ કેમ ઘેર પાછી મોકલો, નહીં તો પરિસ્થિતિ વણસી જશે. ગોમતી ગોમતી આવી ના. હે શામળાજી, મામા મને ગોમતીની બહુ ચિંતા થાય છે. ક્યાં કે કઈ કરી બેસે તો? ના ના, હું તમને એની બધી બેનપણીઓના ફોન નંબર આપું છું, તમે બધાને ઝટ ફોન કરી દો. અરે મંજુલા બહુ, મેં સવારથી ગોમતીની બધી બેનપણીઓ ત્યાં ને તમારી એ બધી બેનપણીઓ ત્યાં ફોન કરી નાખાય. આ ફોન કરી કરીને મારા મોબાઈલનું આખું બેલેન્સ ખતમ થઈ ગયું. હજી ગયા અઠવાડિયે જ રિચાર્જ કરાવ્યું હતું 3 રૂપિયાનું. મામા જોની મને જવાબ આપ. આન્સર માય ક્વેશ્ચન જોની, મને જવાબ આપ. મોમ ગોમતી આવી? ના બેટા, પણ આવી જશે. હો ક્યારે? મોમ મોમ આ જોની કે છે સવારથી નથી આવી, રાતે 9 વાગ્યા. એને કઈ થયું તો નહીં હોય ને? ના બેટા, ના ના. એ મને આમ જોઈ ડરી ગઈ છે મોમ. નહીં 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 બેટા, જરાય નહીં. ડેડ, એને કઈ આગુ પાછું તો નહીં કર્યું હોય ને? નહીં કર્યું હોય બેટા, તું એકદમ શાંત થઈ જા. જો એને કઈ થઈ ગયું તો હું મારી જાતને માફ નહીં કરી શકું. નહીં બેટા, તું શાંત થઈ જા એકદમ. આઈ વોન્ટ બી એબલ ટુ ફકી માય સેલ્ફ. ગોમતી રિલેક્સ મુંજાલ, રિલેક્સ. જોની જાની દવા લ્યો. ક્યારથી થાય છે આવું મુંજાલ ને? અહીંથી ગયો ત્યારે તો બરાબર હતો. હા, 7 વર્ષનો હતો ત્યાં સુધી મારો મુંજાલ સાવ સાજો નરવો હતો. 31 જાન્યુઆરી 1998 નો એ દિવસ મને બરાબર યાદ છે. એ દિવસે મુંજાલને સ્કૂલમાં ઓપન હાઉસ હતું. સ્કૂલેથી પાછા ફરતી વખતે રસ્તામાં મુંજાલે ગલુડિયું જોયું. આ બાજુથી જોતો પુરપાટ ગાડી આવતી હતી. મુંજાલ મારો હાથ છોડાવીને પેલા ગલુડિયા તરફ ભાગ્યો. હજી તો એને રોકવાનો પ્રયત્ન કરું કે મુંજાલ ઉભો રહે, એટલી હવામાં પેલી ગાડી મારા મુંજાલને ઉડાડીને જતી રહી. મુંજાલ ઉછળીને રસ્તા પર ફેંકાયો. લોહીનું તો ખાબોચિયું ભરાઈ ગયું હતું. પગનો ખૂંચે ખૂંચો નીકળી ગયો હતો. અમે એને લઈને હોસ્પિટલ ભાગ્યા. ડોક્ટરે ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું. ઓપરેશન 7 કલાક ચાલ્યું. અમારા જીવ કપાઈ ગયા. મંજુલા, છેલ્લા 13 વર્ષમાં અમે પણ ઓછા ગા નથી સયા. પાર્વતી ભાભી, અમે તો તમને દોષ દેતા રહ્યા. અમને ખબર નહીં કે અમારા ઉજરડા કરતા તમારા ઘા આટલા ઊંડા હશે. અકસ્માત પછી સતત કોઈએ ને કોઈએ મુંજાલની સાથે રહેવું પડે છે. ને આ જોની તો મુંજાલને જીવ કરતા પણ વધારે સાચવે છે. મુંજાલ, દવા. દવાઓ કરવામાં વર્ષો વેડફાઈ ગયા. હોસ્પિટલ્સ બદલાઈ, ડોક્ટર્સ બદલાયા, દવાઓ બદલાઈ, પણ પરિસ્થિતિ ન બદલાઈ. એને સારું થઈ જાય એટલા માટે અમે ઘર પણ બદલ્યા. ઘર શું મામા, દેશો બદલ્યા. ફ્રાન્સ, ઇટલી, ઓસ્ટ્રેલિયા ક્યાં ક્યાં નથી ગયા અમે. ગયા વર્ષે તો જર્મનીમાં જઈને આના મગજનું મોટું ઓપરેશન કરાવ્યું. એક જ આશા એવામાં કે એને સારું થઈ જશે. પણ સારું ન થયું, તે ન જ થયું. આ જ કારણ હતું અહીં પાછા ન આવવાનું. એમ કેમ લઈ ગયેલા મારા મુંજાલને વિખરાયેલો પાછો કઈ રીતે લાવો? ડોન્ટ ક્રાય મોમ, પ્લીઝ ડોન્ટ ક્રાય. યસ મુંજાલ ઇઝ રાઈટ. શા માટે રડવાનું? હા જોની, ડોક્ટર સ્મિથે કહેલું કે ઇન્ડિયામાં મુંજાલને કાંઈ પણ પ્રોબ્લેમ આવે આપણે એમને ઇન્ફોર્મ કરવાના. ઉપર જા, લેપટોપ ખોલીને નેટ કનેક્ટ કર, હું આવું છું. મામુ, તું કેમ ડગાઈ ગઈ? આ તો તારા કરતાં વધારે ખતરનાક કેસ છે. મામુ, એક્સક્યુઝ મી મામા, હું બહુ ખતરનાક છું? અરે તું તો એકદમ ખતરનાક કેસ છે છોટું ભાણિયા. ગોમતી,
ક્યાં ગઈ હતી બેટા? સવારથી ગાયબ છે. અમને બધાને તારી કેટલી ચિંતા થતી હતી. આ બધા સવાલો તમે મને કેમ પૂછો છો? આ બધા સવાલો કરવા વાળી મારી માં હજી જીવતી બેઠી છે. અરે તે અમારા બધાના જીવ ઊંચા કરી નાખ્યા. આજો મારી હાઇટ પણ અચાનક 4 ઇંચ વધી ગઈ. એ મામા અત્યારે ચોક્સ નહીં. આ ઘડિયાળ દેખાય છે કેમ? નવો બિઝનેસ બાજોટ બાજોટ તું. આ ઘડિયાળ દેખાય છે રાતના 9 વાગ્યા સુધી દીકરી ઘરે ના આવે તો માની શું હાલત થાય? ક્યાં ગઈ હતી? રાજકોટ. કેમ રાજકોટ? આપણા વકીલ મિસ્ટર શાહને મળવા. મારા બાપુના દોસ્ત મિસ્ટર કિશન જમીનદાર સાહેબ, આ પાવર ઓફ એટર્ની જે વર્ષો પહેલા તમે મારા બાપુને સોંપેલી, આજે તમારા ને મારા બંને પરિવારોની હાજરીમાં તમને સુપ્રત કરું છું. ને આ ફાઇલમાં છે છેલ્લા 20 વર્ષનો હિસાબ. અત્યાર સુધી તુવેર, કેરી, દાડમ, મગ, મઠનો કુલ પાક લીધો 20 મેટ્રિક ટન. એની આવક તમારા સ્ટેટ બેંકના ખાતામાં જમા થઈ ચૂકી છે. એની આ પાસબુક, ને આવક પર મળેલા વ્યાજની ફિક્સ ડિપોઝિટ કરી એની આ રસીદ. આવકને બચત ટેલી કરી લેજો જેથી તમને ખબર પડી જાય કે મારા બાપુએ તમારો 1 પણ રૂપિયો ખાધો નથી, ભલે તમે લોકો મારા બાપુને આખી આખી જિંદગી ખાઈ ગયા. માં, હવેલીની ચાવીઓ આપ. ગોમતી, ચાવીઓ આપ માં. અને આ તમારી હવેલીની ચાવીઓ બરાબર જોઈ લેજો. હજી સુધી કાટ નથી લાગવા દીધો. હવેલીના કબાટો, ઓરડાઓ બધું ચેક કરી લેજો કે કઈ ચોરાઈ તો નથી ગયું ને. ગોમતી, ચેક કરી લેવું સારું. ગોમતી, જસ્ટ મને તમારા માટે સહાનુભૂતિ છે, પણ એના કરતા વધારે હું કોઈ ભાવ કેળવી નહીં શકું. મને દયા આવે છે કે તમારો દીકરો આવો છે, પણ હું માત્ર ભગવાનને પ્રાર્થના જ કરી શકું છું કે એ જલ્દી સાજો થઈ જાય. ચલ માં, આ ઉમરો અળગવાનો ભારે પડે એના પહેલા નીકળી જઈએ અહીંયાથી. નો ગોમતી, નો, યુ કાન્ટ ગો લાઈક ધીસ. બેટા, આટલા વર્ષે આપણે મળ્યા છીએ તો અમને છો તમે મને રોકવા વાળા કોણ? શું હક છે તમારો મારા પર? મેં મારા બાપુને ગુમાવ્યા છે, એના કરતા વધારે હું કાંઈ ગુમાવવા નથી માંગતી. રાઘવ, તું જલ્દી જાને ટિકિટ કાઢ્યા. ક્યાં જવાની? રાજકોટ. રાજકોટ? હા, મેં નોકરીની અરજી મૂકી દીધી છે, મને નોકરી મળી જશે. અને રહીશું ક્યાં? રાઘવના મામાને ઘેર. રાઘવ, તું જલ્દી જા. રાઘવ, ઉભો રે. ગોમતી, આ કેવો નિર્ણય છે તારો? ગોમ, મામાને કે સમજાવો, આગળ પાછળનો વિચાર એ નથી કરતી. હવે 1 પણ અક્ષર આગળ બોલી છે ને તો તને બાપુ ના સમજે. ગોમતી, ચાલ, હવે મારો જીવ મુંજાય છે અહીંયા. જીવ કોનો મુંજાય છે એની હજી તને ખબર જ ક્યાં છે? જ્યાં સુધી બીજાના દુઃખ ની ખબર ના હોય ને ત્યાં સુધી પોતાનું દુઃખ મોટું લાગતું હોય છે. અરે માં, પણ હવે દુઃખી થવાની કોઈ વાત નથી રહી. આપણે આ લોકોને આ લોકોનું બધું પાછું વાળી દીધું છે. જે તારું છે એ જ તે પાછું વાળ્યું છે. ખરેખર જે અમારું છે એને પામવાનો વારો તો હવે આવ્યો છે. ને ઉપકાર નો બદલો જો અપકાર થી વાળું તો ઉપર જઈને તારા બાપુને મોડું શું બતાડીશ? ઉપકાર? કયો ઉપકાર? માં, મારા દીકરાને ઉછેરવાનો ઉપકાર. શું? હા ગોમતી, તું મારી વહુ છે ને મુંજાલ મારો દીકરો છે. 20 વર્ષે મારો દીકરો પાછો આવ્યો છે. એ મારો લોહી છે. તારા પરનો વાલ તો હું ક્યારની ઓવારી ચૂકી, પણ મારા મુંજાલના હકનું હેત હજી બાકી છે. મુંજાલ મારો દીકરો છે. મુંજાલ તારો દીકરો છે માં. આઈ નો માં, મામે મને કહેલું મુંજાલ તારો દીકરો છે. માં, તારો દીકરો છે. નહીં માં, આ તું શું બોલી રહી છે? કઈ રહ્યા? વાત ખોટી છે માં. હું તારી દીકરી છું ને માં. આ વાત ખોટી છે ને માં. કઈ રહ્યા? વાત ખોટી છે. હું તારી દીકરી છું ને માં. ના ગોમતી, આ જ સાચું છે. મુંજાલ મારો દીકરો છે ને પાર્વતી ભાભી તારી માં છે. ના મામા, આ માં શું બોલી રહી છે? એને કઈ ભાન નથી પડતી. કઈ તો આ વાત ખોટી છે મામા. આ વાત ખોટી છે ને. બાપુએ પણ આટલા વર્ષોમાં મને આ વાત નહોતી કરી. આ વાત ખોટી છે ને મામા. આ વાત ખોટી છે ને. બસ સાચી છે. ના, હું નથી માનતી આ વાત સાચી હોય. બેટા, આ જ હકીકત છે. મુંજાલ મંજુલાનો દીકરો છે. અને તું અમારી દીકરી છે. આ બેટા, તું અમારી દીકરી છે. મેં એને જીવને નક્કી કર્યું હતું
કે એકબીજાના સંતાનોને અમે એ રીતે ઉછેરીશું જેને અમારા પોતાના જ હોય, જેથી ભવિષ્યમાં એકબીજાને ન સ્વીકારવાનો સવાલ જ ના આવે. એટલે બેટા, કાળજા પર પથ્થર મૂકીને અમે તને જીવનના હાથમાં સોંપી અને આ મુંજાલને લઈને અમે અમેરિકા જતા રહ્યા. વર્ષોથી અમારી આંખ તરસથી પોતપોતાના સંતાનોને જોવા, અમે નિષ્ઠાથી અમારા બાળકોની જેમ તમને ઉછેર્યા. જ્યારે જ્યારે હું મારા મુંજાલ માટે અલર્ટ આગાતી ત્યારે ત્યારે મારા મુખે તારું પણ નામ રહેતું ગુમતી. જ્યારે જ્યારે મેં એના માટે રમકડા ખરીદ્યા ત્યારે એક નાનકડી ઢીંગલી મેં તારા માટે પણ ખરીદેલી. મારા મનના ખૂણામાં મેં મુંજાલ સાથે તને પણ ઉછેરી છે બેટા. બસ માં બસ ના રડીશ. એનિમલ નું મોમ, ડોન્ટ ક્રાય મોમ. કેટલો સારો દિવસ છે આજે, મને મારી માં મળીને મોમ, તને તારી દીકરી, બધાને બધું જ મળી ગયું. બસ ખાલી હાથ રહી ગયો એક જ માણસ, અને એ છે રાઘવ. હે રાઘવ, થેન્ક્સ બડી. જો તમને ન લાવ્યો તો કદાચ અમે બધા ભેગા જ ન થાત. થેન્ક્સ લોટ બડી. ઉભો રે રાઘવ. મોમ જ્યારે રાઘવ મને જબરથી લઈ આવ્યો ને, ત્યારે મને ખબર પડી કે રાઘવ ગોમતીના પ્રેમમાં છે. બંનેઓના મેરેજ થવાના હતા મોમ. અને માં, તમે માગુ લઈને જવાના હતા ને? તમે માગુ લઈને જવાના હતા ને? હા બેટા. પણ આપણે આડે આવ્યા. મોમ, મેં રાઘવની આંખોમાં ગોમતી માટે ચિંતા જોઈ છે ને ગોમતી. મેં રાઘવની આંખોમાં તારા માટે પ્રેમ પણ જોયો છે. હું મારા હકને હુકમ નથી બનાવવા માંગતો. મારી બધાને એક જ રિક્વેસ્ટ છે. મારી એવી ઈચ્છા છે કે રાઘવ અને ગોમતીના લગ્ન કરાવી દઈએ. મુંજાલ, આ હું બોલેશ તું? ગોમતી તારી પત્ની છે ને તારા નામનું મંગળસૂત્ર હજી એના ગળામાં છે. આ પડિયામાં તમારા સુપડા લગ્ન લેવાયા છે. યુ આર રાઈટ માં. પણ જ્યારે લગ્ન થયા ને ત્યારે હું સુપડામાં હતો ને અત્યારે હું વ્હીલચેરમાં છું. સિચ્યુએશન ઇઝ ડિફરન્ટ મોમ. ત્યારની પરિસ્થિતિ ને અત્યારની પરિસ્થિતિ માં ફરક છે, માં ફરક છે. હા મુંજાલ, તારી વાત સાચી છે. ત્યારની પરિસ્થિતિ ને અત્યારની પરિસ્થિતિમાં ફરક છે. ગોમતી, હવે તારો વારો છે ઋણ ચૂકવવાનો. એ એક નહીં બબ્બે માનું. હા બેટા, જે મોકો આ શામળિયાને નથ મળ્યો ને મોકો તને મળી રહ્યો છે. મુંજાલને મેં જન્મ આપ્યો છે, પણ માં તરીકે સાચ્યો છે પાર્વતી ભાભીએ, ને હવે પત્ની તરીકે સાચવવાનો વારો તારો છે બેટા. માળા તો કોઈ પણ આપી શકે, પણ આ મંગળસૂત્ર તો પતિના નામનું જ હોય, ને મુંજાલ તારો પતિ છે. નહીં માં, નહીં. તમે ગોમતી નામ નહીં મૂંઝો ને પ્લીઝ. ગોમતી, તું વિચારીને નિર્ણય લેજે પ્લીઝ. બેટા, એમાં એને વિચારવાનું જ ના હોય. તારો નિર્ણય એને માથે ચડાવ રહ્યો ને રાઘવને માનવો રહ્યો, એની સામે એનું આખું ભવિષ્ય ઊભું છે બેટા. અને તારું ભવિષ્ય રાઘવ છે ગોમતી, રાઘવ. અને તું તારા ભવિષ્યનું શું બેટા, એનો તો વિચાર કરી જો. પહેલા બીજાનો વિચાર કરવો જોઈએ માં. માં પોતાના માટે તો સૌ જીવે, પણ બીજા માટે જીવે ને એ જ સાચો માણસ. અને માં સેલ્ફિશ બનવા કરતા સેન્સિબલ બનવું વધારે સારું છે. કુંતી, તું પ્રેક્ટિકલી વિચાર કરજે, ઇમોશનલી નહીં. કુંતી, સંતાનની વાત આવે છે ને ત્યારે દરેક માં હૃદયથી વિચારે છે, અને એટલે જે લોકો ઇમોશનલ ફૂલ બની જતા હોય છે. પણ તું તો એજ્યુકેટેડ છે કુંતી, તું હૃદયથી નહીં બુદ્ધિથી વિચાર કરજે કુંતી. ભવિષ્યનો વિચાર કરીને સાચો નિર્ણય લેજે કુંતી, સાચો. રાઘવ ઉપર એને નિર્ણય તો લેવા દે. ગોમતી, કમ ઓન, મેક અ ડિસિઝન. નિર્ણય લે ગોમતી, નિર્ણય લે. થેન્ક યુ ગોમતી, સાચો નિર્ણય લેવા માટે થેન્ક યુ વેરી મચ. અરે મામા, તમે જુઓ છો શું? તમે મુરત કઢાવો ને મોમ ઇન્વિટેશન કાર્ડ છપાવો. એડા ખુદ જામ ખવડાય જોશે ને, એવું લગ્ન કરાવીશું આપણે રાઘવ અને ગોમતીના. થેન્ક યુ ગોમતી.
મામા મામા જોની જોની વેર આર યુ યા અરે મામા શહેર શહેરમાં ક્યાં રહી ગયા છે એ ભાઈ તું મામુનું નામ પણ નહીં લેતી હા કેમ હું એના બિઝનેસ થી કંટાળી ગઈ છું કેમ એવું તો શું કર્યું મામાએ ગઈકાલે આનંદ મેળી હતી ને વોટ ફન એન્ડ ફેર એમાં મામુ એક સ્ટોલ નાખી હતી એક રૂપિયામાં જોઈએ એટલો દૂધી હલવો એક રૂપિયામાં દૂધી હલવો યસ મને પણ સરપ્રાઈઝ થઈ ગઈ કે એક રૂપિયામાં દૂધી હલવો એટલે હું એક રૂપિયો આપીને ટેન્ટની અંદર ગઈ જોઉં તો શું શું મામુ દોરીમાં દૂધી લટકાવીને ઊભી હતી આવો એક રૂપિયા આપો દૂધી હલવો અને જાઓ આવો એક રૂપિયા આપો દૂધી હલવો અને જાઓ આઈ ટેલ યુ મુંજાલ આ મામુ છે ને સાલી એક નંબરની ચાલુ આઈટમ છે ચીટર છે ચીટર કરું પાટી છે કરું હું ચાલુ હું ચીટર હાળા નસીબ સમજ દૂધીની જગ્યાએ તને લટકાવીને ચાર આનામાં જોની હલવો નહીં કર્યું હા મા મામા જસ્ટ કામ ડાઉન તે મને કહો તમારો લાસ્ટ ધંધો કેટલા મને કયો હતો 175 મો ભાઈ આ 175 મો ધંધો મારા માટે બહુ અપશુકન યાર સાબિત ભાઈ બહુ મોટી લોસ ગઈ બોસ કેમ સેનો ધંધો હતો વિમાન ને રંગવાનું યુ મીન ટુ સે પ્લેન ને કલર કરવાની મે છે ને બે પીછામાં આખું વિમાન રંગાઈ જાય ને એવી નવી ટેકનિક ડેવલપ કરી હતી બે પીછામાં કેવી રીતે સમજાવ આ વિમાન આમ એરપોર્ટ પર ઊભું હોય ત્યારે બે બ્રશ મારી દેવાની અરે ના ભાઈ શાંતિ રાખ વિમાન આમ ચાલવા લાગી ત્યારે બ્રશ લઈને ઊભી રહેવાની પ્લેન જતી જાય સાથે સાથે રંગાતી જાય અરે ના અરે એટલી સિમ્પલ ટેકનિક નથી બોસ ધીરજ રાખ વિમાન આમ ચાલવા લાગી પછી ચાલતું જાય ચાલતું જાય ચાલતું જાય પછી ઉડવા લાગી પછી ઉડતું જાય ઉડતું જાય ઉડતું જાય ને ઉપર જઈને આટલું નાનકડું થઈ જાય ને ત્યારે બે પીછા મારી દેવાના સમજો આ શું કર્યું શું રંગ ઢોળી નાખ્યો પણ મામા તમને આ ધંધામાં લોસ કેવી ગયો અરે આપણો હા મારે લીધે લોસ ગઈ ઓ માય ગોડ આ તો પેલું મોમ કે છે ને હલકી લોહી હવાલદાર ની એ હવાલદાર તારી વાત નથી કરતો અરે આ આપણો પેલો અબ માલિયા કોણ છાલિયા અરે છાલિયા નહીં માલિયા જે આજકાલ ટાલિયા થઈ ગયો છે અરે કિંગ રંગફિશર એરલાઇન હા અરે એ લોકોએ મારું પેમેન્ટ છૂટું ના કરી અરે કેટલી ઉઘરાણી કરી કેટલી આજીજી કરી પણ પૈસા આપ્યા જ નહીં છેવટે તો છે ને મેં જઈને ઓલા માલિયાની બોછી પકડી પૈસા આપી જ કે નહીં મારી આગળ પૈસા નથી આ વિમાનના બે ટાયર પડ્યા જોઈતા હોય તો લઈ જા વિમાનના ટાયરને આપણે શું કરવા હતા લખી નાખ્યા નુકસાની ખાતે આ તો સારું છે આપણી કાકડી અને ટમેટાની લારી ચાલુ હતી ને એટલે નુકસાનની ભરપાઈ થઈ ગઈ બાકી માણસથી તો કમર ભાંગી જાય ને આ આપઘાત કરવાનો વારો હોય આપઘાત કરવાનો હું તો ગયો હતો આપઘાત કરવા છેક મુંબઈ ચોપાટી પછી કંઈ નહીં પાણીપુરી ખાઈને પાછો આવ્યો એ બધું જવા દો મામા અત્યારે શેનો ધંધો ચાલે છે આજકાલ આપણે BMW નું કામકાજ રાખ્યું છે BMW આ ચોક બજાર છે ને ત્યાં આગળ એક નાનકડો બાકડો લીધો છે 10 રૂપિયામાં BMW 10 રૂપિયામાં BMW ઉપાડો આટલી મોંઘી ગાડી મેં ગાડીનું કહ્યું અરે 10 રૂપિયામાં BMW એટલે બાલાજી મસાલા વેફર્સ 10 રૂપિયામાં BMW ગાડી આપો મારી કાકડી ટમેટાની લારી એ વેચાઈ જાય એ ગમતી ચાલ આય ભાઈ કંટાળો આ લોકો અરે વાતો કરી કરીને હાલા બિઝનેસમાં કંઈ સમજ પડી ને મારી બધી સિક્રેટ જાણી લે અરે BMW ખાલી પાટિયું મારવાનું એ જોઈને ઘરાક અંદર આવે પછી ધીરે ધીરે વેફરનું પડીકું પકડાઈ દેવાનું કોમન સેન્સ છે બોસ જે માણસ 14 લાખ રૂપિયાની ગાડી લેવા આવ્યો હોય એના ખીચામાંથી 10 રૂપિયા તો નીકળે જ ને યાર મામા તમારી સાકર વગરની ચા ગમતી જરા હસવાનું રાખ 15મી તારા લગ્ન છે તને ખબર છે હસે એનું ઘર વસે મારું ઘર વૈસું મારું ઘર વૈસું આખી જિંદગી કઈ હસવામાં હસાવવામાં ખોટી ખોટી કહેવત તો નહીં બોલવાની સાચી કહેવત છે હશે એનું કદી ના ખશે મુંજાલા તારી ચા થેન્ક યુ ગમતી એ મુંજાલ હમણાં આવી વાવ ગમતી ચા તો બહુ સરસ બની છે
આવી ચા પીતો રાઘવ ની દરેક સવા સુધરી જશે. એ ગોમતી, વાહ 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 નરેશ કનોડિયા, વાહ. નરેશ કનોડિયા કેવી રીતે મામા? લાલ મોજા ઈ જ પહેરે. લાજેક્સ લાજેક્સ. આ મામા, હાઉ ડુ યુ લુક? રાઘવ ત્યાં શું પહેર્યું છે? શૂટ 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 પહેર્યો છે આ ઢોલા માર્યું. આને કહેવાય લગન નો ઉસ્તા. વાહ ઉસ્તા હી વાહ. મામા શું વાહ. મામા આ પેન્ટ્સ માં આ નીકળી ગઈ છે. આ પેન્ટ્સ માં બે પાકુએ બાંધી દીધા હોય ને એવું લાગે છે. અમારી હાડી ક્યાંયથી હવા નહીં આવતી. નહીં જો હવા જ હવા આવે છે. આ ધોતી હારે કોઈએ મિની પંખો ફ્રી આપ્યો ને એવું લાગે. એ બધું છો મને કે તે સરસ મજાનો શૂટ પહેર્યો, શર્ટ પહેર્યો, નીચે કેમ મોઝા પહેર્યા? આ મામા વિજ્ઞાની દોડા દોડમાં મારું હારું ધ્યાન જ ના આવ્યું. નહીં ઓળખી. મારી જો ત્રીજા ધોરણ માં ભણતો નહી એ મામા ચોપડી ફેર માં ગાડીઓ ફેરવે છે. મામા હું તો પાંચ ચોપડી ફેર એટલે હું ન્યા જઈને પાંચ 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 મારુતિ ની મમ્મી ફેરવીશ. લગ્ન નક્કી કર્યા. અરે સાણંદ ના મારુતિ ના પ્લાન્ટ માં મોટો લગ્ન નો માંડવો બાંધ્યો છે. અમેરિકા થી હાર્લી ડેવિડસન ને મુજરો કરવા માટે બોલાઈ. અરે મહેન્દ્ર મામા સ્કોર્પિયો એ મોશાળું કર્યું. ધામધૂમથી લગ્ન કર્યા અને એ લોકોને ત્યાં એક દીકરી આવી. નામ રાખ્યું સ્કૂટી. અને સ્કૂટીએ આખા મર્સિડીસ ખાનદાનનું નામ બોળ્યું. અરે ઓલા ભગા કાકાની તૂટની ફૂટની સાયકલ હારે ફાકી ગઈ. બાલજી કાઢો, આખું ખાનદાન કાઢો. મારુતિની મમ્મી, મારુતિની મમ્મી. મામા ના, બસ બસ. મામા એ બધું છોડો. ન્યા જઈ રાઘવ બનશે, રેમ્સ ને ગોમતી બનશે, ગેમ્સ ને ગોમતી. આ બધું થયું મુંજલ ને કારણે. આ મુંજલ, આ મુંજલ ભાઈ અમેરિકા મોકલવા માટે થેન્ક્સ બ્લડી. અરે રાઘવ થેન્ક્સ બ્લડી નહીં, થેન્ક્સ બડી બોલાય. હે મુંજલ, તે તું આ બધી બડીઓને અમેરિકા લઈ જશે તો આ બડીને અમેરિકા નહીં લઈ જાય? મહારાજ એફિલ ટાવર જોવાનો બાકી રહી ગયો બસ. પણ મામા એફિલ ટાવર તો ફ્રાન્સમાં છે. હા તો ફ્રાન્સ થઈને અમેરિકા જઈશું. હા રાજકોટ જતા લીમડી વચ્ચે નું આવે વિમાનના ડ્રાઈવર ને કહીશું. એ ડ્રાઈવર, એ બકા, એ જરા લેફ્ટ લે, લેફ્ટ. હે સાયા એફિલ ટાવર કે ઉપર સે લે. હા અભી જા નીચે જા. હા દેખ લિયા, અબ ઉડા. એ બધું શટિંગ કરે. તું મને મોકલશે કે નહીં? અરે હા મમ્મા, હું તમને ફ્રાન્સ ફરા મોકલીશ અને આ બંનેને સેટલ થવા અમેરિકા. અચ્છા રાઘવ, વિઝા હોલ્ડર મે જે સવાલો પૂછાય એના જવાબ આડે કે નહીં? એકદમ કડકડાટ. તો બોલો. યા શામ સરોપ જામ ખંભાલે એલિવિન પર ફલિયા મેરા સરેન્સ જય બાસુ તસુ. અરે થ્રી ફોર્મ સો સિસ્ટર્સ, આઈ નો માય કન્ટ્રી બટ ડાઉન ટુ યુ. શામ ડોલર શે મેક ઓન ફેમિલી ઓર આફ્ટર જય હિન્દ. પરફેક્ટ. નો રાઘવ, ઇટ્સ નોટ પરફેક્ટ. હાલા મને ઇંગ્રેજી નથી આવડતું ને તો એ કહી દઉં. હા ખોટું ઇંગ્લિશ હતું. હાલો આ અહીંયા બેઠા બેઠા ઇંગ્રેજીની પથ્થર ફાડે. ઓલી જોની ત્યાં બેઠા બેઠા ગુજરાતીની પથ્થર ફાડે. અરે આ બધી આઈ કટાઈ ગયેલી આઈટમો મારે લમણે કેમ લખાય? મામા યુ ડિઝર્વ ઇટ. થેન્ક યુ. શીક એટલે તમે એ જ લાયક છો. મુંજાલ, એ મુંજાલ આજો. જય શ્રી કૃષ્ણ ભાભી. મામા ગોમતી, ગુડ મોર્નિંગ. પ્રણામ પ્રણામ સસરાજી, પ્રણામ 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 પ્રણામ. રહી ગયો તો હાલો પ્રણામ કરે છે કે પત્તા ખેંચે? સમજાતું નથી. હા મા હવે જમાય છે. ઓહો મને થયું જુગારી છે. એ આજો.
પ્રોફેસર વિલિયમ્સનો મેઇલ આવ્યો છે. એમણે મારી બુક વાંચી કે નહીં? અરે એમણે તારી લખેલી બુક વાંચી અને એમને ખૂબ જ ગમી છે તારી બુક. એટલે મુંજાલે બુક લખી છે? યસ ગમતી. એન્ડ યુ નો વોટ, અમેરિકાની ઓલમોસ્ટ બધી જ યુનિવર્સિટીના સિલેબસમાં આણે લખેલા આર્ટિકલ્સ ચેપ્ટર્સ તરીકે ઇન્ક્લુડ થવાના છે. અને બોસ્ટન અને કેલિફોર્નિયા જેવી ટોપ મોસ્ટ અમેરિકન યુનિવર્સિટીઝ આની સાથે 5-5 વર્ષના કોન્ટ્રાક્ટ કરવા તૈયાર છે. યુ આર ઇન ડિમાન્ડ બડી. મામા, માય સન ઇઝ અ ગ્રેટ મેન. હા હા હા, આ તો જે બધું બોલ્યો ને એ તો જાણે કે મને સમજાઈ ગયું, પણ મને કહેતો ખરો આપણો છોટુ ભાણિયો એક્ઝેક્ટલી કરે જ શું? મામા એ સોઇલ સાયન્ટિસ્ટ છે. એટલે માટી પારખું. સોઇલ સાયન્ટિસ્ટ એટલે મુંજાલ માટી પારખું છે? હા ગોમતી, જીવનભાઈની જેમ મુંજાલ પણ માટી પારખે છે. મંજુલા માટી તો એના લોહીમાં વહે છે. અમેરિકાની ઘણી બધી કંપની જમીનના સોદા કરતા પહેલા મારા મુંજાલે કન્સલ્ટ કરે છે. મંજુલા બહુ, આજે જો જીવન જીવતો હોત ને તો બહુ ખુશ થાત. ગોમતી, ગોમતી તો શું કરે છે? મુંજાલ, આ લે મુંજાલ, આ એ જ પથ્થર છે જેના પર મારા બાપુ, એટલે કે તારા બાપુ આ જ પથ્થર પર માટી ઘસીને માટી પારખતા. તારા માટે ગિફ્ટ છે. બહુ અમૂલ્ય ગિફ્ટ છે બેટા, જીવનભર સાચવીને રાખજે. ગોમતી, તારા માટે પણ એક ગિફ્ટ છે. મુંજાલની જે બુક બહાર પડી છે એની ફર્સ્ટ કોપી એને સાચવીને રાખેલી ખાસ તારા માટે. લે એનું ત્રીજું પાનું વાંચ. શું લખ્યું છે માં ગોમતી? ડેડિકેટેડ ટુ માય ફાધર જીવન પરમાર એન્ડ ઇન્સ્પિરેશન ઓફ માય લાઈફ ગોમતી. થેન્ક્સ મુંજાલ. મુંજાલ, ગોમતીનું નામ લખ્યું. મુંજાલ, આ ડેડિકેટના સ્પેલિંગમાં ડી ઈ ને પાછો ડી કેમ નો આવે ભઈલા? કે યા ભઈ, તું ડા ફરિયાદ ના મારીશ. તારા માટે અંગ્રેજીના અક્ષરો એટલે કીડી બરાબર. મામા, હવે જમાય છે. હા તો હું થઈ ગયું, મને ને એને છાપા વાંચાના બાંધા અને આપણા છોટું ભાણિયાએ તો બુક લખી નાખી. અચ્છા લખી તો લખી, પછી ડેડી કેટે કરી નાખે. મામા, એ મામા તો હું ડેડી કેચ કરું છું. શું? અમારા લગનની પહેલી કંકોત્રી. ફૂટવાની રાહ જુએ એવો. ગોમતીને દિશા નથી મળી રહી, જવું તો જવું કઈ તરફ. અને પેલું કહેવાય છે ને કે જ્યારે લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારવો જોઈએ. અને આપણે માવજીભાઈ લોહાર કંપનીની સ્થાપના કરી, ક્યાં ને કઈ રીતે હથોડો મારવો એ નક્કી કરી લીધું. મેં છે ને એક ત્રાકડો રચ્યો. મારું નામ ના આવવાની શરતે પોલીસમાં પૈસા ખવડાવીને કમ્પ્લેન લખાવી રાઘવની વિરુદ્ધમાં. મારે નાખીશ, કાપી નાખીશ, મારા હળાના બે ટુકડા કરી નાખીશ. કોના કોના કોના? એ જેણે મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે ને એના. કે ભાઈ, તારી આંગળી દૂર રાખ, મારી આંખમાં જશે આંખ ફૂટી જશે. શાંત થા બકા, શાંત થા. કંકોડામાંથી શાંત થાય ઓલો ઇન્સ્પેક્ટર રાઠોડ મામા. હવારથી હેન્ડ ધોઈ મારી પાછળ પડી ગયો છે. આ તમને ખબર છે? તમને ખબર છે મામા એણે મને કેટલો માર્યો? આ મામા દંડે દંડે ફટકાર્યો મને. સારું કર્યું.
આવું કર્યું? હા મામા, હા એ હા મામા, કોઈ કે મારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન છે. શું શું શું? ઓલો ઇન્સ્પેક્ટર રાઠોડ કે કે હું પરણેલી છોકરી જોરે પરણવાનો છું. હા મારો હાળો એ ઇન્સ્પેક્ટર રાઠોડ કે કે જ્યાં સુધી ઈ છોકરીના ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી મારા ઈ છોકરી જો લગ્ન નહીં થાય તો હું શું કહું છું રાઘવ, મારી પાસે એક રસ્તો છે. મામા મામા મામા, રસ્તામાં મને ખબર પડી કે રાઘવ કુમારને પોલીસે માર્યા. આ બેઠો માર ખાધેલો મૂર્તિયો પૂત. મે રાઘવ કુમાર તમને પોલીસે માર્યા? હા, ફાધર ઇન લોસ. ફાધર ઇન લોસ? ટોટલ લોસ. આ ના, એટલે મારા વિરુદ્ધ કોઈ કે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી છે બાપા. મને સાલું સમજાતું નથી કે કયા મૂર્ખાએ કમ્પ્લેન કરી હશે. પોલીસની દાદાગીરી છે ને આજકાલ બહુ વધી ગઈ છે. મામા તમે અત્યારે ને અત્યારે મારી સાથે ચાલો, આપણે પોલીસ કમિશનર દેસાઈ પાસે. નહીં નહીં નહીં, અરે આમ તો હું હલવાઈ જઈશ. અબા જાબા, એ કામ કરી કામ કરી, તારે લગ્ન પતાવીને અમેરિકા જવાનું છે. ચાલ ચાલ નીકળ નીકળ નીકળ, જઈને ચેક કર વિમાનની ટિકિટ આરએસી માં ત્યાં કન્ફર્મ થઈ કે નહીં. એ મામા, વિમાનમાં કઈ આરએસી હોય? અરે અહીંયાથી મુંબઈ ટ્રેનમાં નથી જવાનું ભાઈ, ચેક કર ને આ ટ્રેનની ટિકિટ યાર. એ મામા એ બધું છોડો, રસ્તાનું જલ્દી કઈ કરો. હા તો રસ્તામાં એવું છે? શું? હાય હાય ના હોય મામાજી, આ કાંતામાસી પૂછે છે કે રાઘવ કુમારને પોલીસે માર્યા? થોડી કેજ કે રાઘવને પોલીસે માર્યો? આ બેઠો પીટાયેલો પીટ્યો પૂછો. હા 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 પૂછું છું. રાઘવ કુમાર કાંતામાસી પૂછે છે કે તમને પોલીસે માર્યા? એ હા, કાંતા જાડી મને પોલીસે માર્યો. હવે આખા ગામમાં ફોન કરીને ઢંઢેરો પીટ ગોળી. સાંભળ્યું? હલો હલો, કાંતા જાડી ગુજરી ગઈ. મામાજી મને સમજાતું નથી, રાઘવ કુમાર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવા વાળો ના લાયક હશે કોણ? એ ભાભી, એ ના લાયક નહીં, અભાગ્યો હશે, અભાગ્યો. અરે તમે તમે જેને મુંજાલનું ધ્યાન રાખો ને, તમે તમે ગોંતીને તૈયાર કરો ને લગ્ન માટે, ગામની પંચાયત કરો છો તે. એ મામા એ બધી પંચાયત છોડો, આપણા રસ્તાનું જલ્દી કઈ કરો. હા તો રસ્તામાં એવું છે. મામુ મામુ મામુ, આમે શું સાંભળી, રાઘવ ને પોલીસે મારી? અહીંયા બેઠો છું ભાઈ, અહીંયા આઈને મને પૂછ. એ રાઘવ, તારી વિરુદ્ધ કમ્પ્લેન કરવા વાળી એ નાલાયક માણસ છે કોણ? એ બધું છોડ, પેલા મને એક એક તને પોલીસે ક્યાં મારી, કેવી રીતે મારી અને શું શું મારી. ભાઈ હવે તું મેથી ના માર ને યાર. બસ કૂતરા કરડી ખાય. ચાલ ભાઈ, હવે ખોળી માંથી ઉભી થા. કેમ બધા ચૂપ છો? રાઘવ તને પોલીસે માર્યો? બસ એનફ છે એનફ. મારા હળા ત્યાં સુપડામાં લગ્ન કરે ને, મારા સુપડા સાફ થઈ ગયા. હવે જ્યાં સુધી તારા અને ગોમતીના ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી મારા અને ગોમતીના લગ્ન નહીં થાય. હા તો રાઘવ આપણે ડિવોર્સ કરાવી લઈએ. એટલે ડિવોર્સ સર્ટિફિકેટ માટે 6 મહિના રાહ જોવાની? હજી બાકી છે. આ લોકોનું તો મેરેજ નું સર્ટિફિકેટ નથી, એટલે એના માટે બીજા 6 મહિના. એ હસતો નહીં તું. હું તો ભા બનો હલવાઈ ગયો છું. અરે આખા ગામમાં કંકોત્રો વેચાઈ ગઈ છે. અરે બાર ગામ થી મહેમાનો આવી ગયા છે. મારા મા બાપ એ મહેમાનો ને શું જવાબ આપશે? મામા એક તો 20 વર્ષે અમે અહીંયા પાછા આવ્યા છે, હવે જો આ લગ્ન નહીં થયા ને તો જમીનદાર પરિવારની પ્રતિષ્ઠા ધૂળધાણી થઈ જશે. હા મામા, હવે તો માંડવા મુરતે થઈ ગયું છે. હવે જો આ લગ્ન નહીં થાય તો અપશુકન થશે. કઈક તો રસ્તો કરવો જ પડશે. હા છે રસ્તો છે. શું મામા? ગોમતી અને મુંજાલના ઊંધા ફેરા.
ઉંધા ફેરા? હા, આજથી 20 વર્ષ પહેલા આજ ફળિયામાં તારા અને મુંજાલના લગ્ન થયા હતા. હવે આજ ફળિયામાં તારા અને મુંજાલના 4 ઉંધા ફેરા ફરવામાં આવે. ચોથો ફેરો પૂરો થતાની સાથે જ મુંજાલ તારા ગળામાંનું મંગળસૂત્ર ખેંચી કાઢે, એટલે લગ્ન ફોક. આપણે આખી વિધિનું વિડીયો શૂટિંગ કરીશું અને એની એક કેસેટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવીશું, એટલે પોલીસના ચોપડે પણ આ લગ્ન રદ થયા છે એવી નોંધ થઈ જશે અને પછી સુખેથી રાઘવ સાથે તારા લગ્ન થઈ શકશે. તો બોલો, છે મંજૂર? એ મામા, આ લોકોને શું પૂછો છો ભાઈ? લગ્ન મારા છે, મંજૂર જ વાને. હાલો, એ તું કેમ ત્યાં બેઠી છે? જા જા, જઈને વિડીયો કેમેરા લઈ આવ. યસ. અને પાર્વતી બહુ, તમારી પાસે મુંજાલના નામનું મંગળસૂત્ર તો હશે જ, લઈ આવો. અને મંજુલા બહુ, એ વખતની છેડા છેડી સાચવી રાખી છે, ઝટ લઈ આવો, ઝટ લઈ આવો. તો બોલ ગોમતી, તારી તૈયારી છે ને? એ મામા, શું એક પછી એક વાયા સવારો પૂછો છો? અરે કલાક પછી લગ્ન હોય તો એની તૈયારી હોય જ ને. શાબાશ. અને તું? મામા, ગોમતીને ખુશ રાખવા માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. વેરી ગુડ. મામુ, કેમેરો. હા, હું વિડીયો શૂટિંગ કરું છું. તું પોલીસ સ્ટેશનમાં જઈને કે અમે એક કલાકમાં કેસેટ લઈને આવીએ છીએ. ચાલો 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 મંજુલા બહુ, જલ્દીથી એને છેડાછેડી પહેરાવો. અને પાર્વતી બહુ, ગોમતીના ગળામાં મુંજાલના નામનું મંગળસૂત્ર નાખો. જે સુખ ધરતીની લીલીછમ માટીમાં મળે છે, એ સુખ લીલા ડોલર્સમાં નથી મળતું. ગોમતી, ડેડિકેટેડ ટુ માય ફાધર, જીવન પરમાર, ઇન્સ્પિરેશન ઓફ માય લાઈફ, ગોમતી. ગોમતી ગોમતી પોતાને માટે તો સૌ જીવે, બીજા માટે જીવે એ જ સાચો માણસ. આ હૈયે તારું નામ ત્રોફાયું છે ગોમતી. નિર્ણય લે ગોમતી, ભવિષ્યનો વિચાર કરીને સાચો નિર્ણય લેજે. ગોમતી, અટકી કેમ ગઈ? હવે તું આગળ આવ ને ચોથો ફેરો પૂરો કર. બેટા, કલાક પછી તારા ને રાઘવ કુમારના લગ્ન લેવાના છે, જલ્દી કરો બેટા. ગોમતી, ચોથો ફેરો પૂરો કર. નહીં પૂરો થાય આ ચોથો ફેરો મારાથી. ગોમતી, શું બોલે છે તું? રાઘવ, એ ચોથો ફેરો ફરશે. ગોમતી, ચોથો ફેરો પૂરો કર. મુંજાલ, તું ખરેખર ઈચ્છે છો આ ચોથો ફેરો પૂરો કરું? મારી આંખમાં જોઈને કે મુંજાલ કે તું મને પ્રેમ નથી કરતો, મારી સાથે જિંદગી નથી વિતાવવા માંગતો. ગોમતી, હું તને ભવિષ્યમાં શું આપી શકીશ? ઇન્જેક્શન, દવાઓ, મારા સ્ટ્રોક્સ અને આ બે પૈડા પર ઘસડાતી જિંદગી? નહીં ગોમતી, નહીં. અરે તું કાલે પડી ગઈ તો હું તને ઊભો થઈને હાથ પણ નહીં આપી શકું. મુંજાલ, તારી એક ખોટ જોઈને પાછી ફરું તો મારા જીવ તારમાં ખોડ પડે. માં, આ વાત આજે મને સમજાણી છે. જે મોકવા શા મળે અને નહોતો મળે, મોકવા જે મને મળ્યો છે. મારી બાપે માનો ઋણ ચૂકવવાનો મોકો, આટલો સારો મોકો કઈ રીતે ગુમાવી શકું? માં, કઈ રીતે? ગુમત્યા મોકો નથી, દગો છે. દગો દગો? હા, દગો. લગ્નની કંકોત્રી છપાઈ ચૂક્યા પછી તમારી દીકરીએ મારી સાથે કરેલો દગો, લગ્ન કલાક પહેલા ના પાડી દેવાનો દગો. ને જો ગુમ, આજે જો તારા ને મારા લગ્ન નહીં થાય ને તો હું તને અહીંયા ને અહીંયા કાપી નાખે. એ કોને કાપી નાખવાની વાત કરે છે? હા, મારી દીકરીને તે હાથ લગાડે છે ને. અરે આ કે છોડો એને. અરે પણ આ શું? મેં કહ્યું છોડો એને. અરે પણ આજે કોઈ વચ્ચે નહીં બોલે. અરે પણ તું, આ મારી ને રાઘવ વચ્ચેની વાત છે. ગોમતી ગોમતી ગોમતી, નહીં નહીં બેટા, નહીં. ગોમતી ગોમતી ગોમતી, છોડો મારે. માં, લે રાઘવ, લે આ દાતરડું ને કાપ મારી નસ. મુખ કટિંગ્સ રાઘવ, મુખ કટિંગ્સ. ગોમતી, આ શું કરે છે તું? ગાંડી થઈ ગઈ છે કે શું તું? તું તો કટિંગ્સ મૂક્યા પહેલા જ કપાઈ ગયો રાઘવ. રાઘવ, પ્રેમ તે પણ મને કર્યો છે ને મુંજાલ, એ પણ ફરક માત્ર એટલો છે કે તે મને જોઈને પ્રેમ કર્યો, જ્યારે આ માણસે મને જોયા વગર એકને ભાગ પડાવો છે તો બીજાને ત્યાગ કરવો છે, એકને હક જોઈએ છે તો બીજાને છોડવો છે. આ બહુ કરું તો શું કરું રાઘવ, શું કરું? કુંતી, તું હજી સમજવાનો પ્રયત્ન નથી કરતી. અરે તું એક એવા વ્યક્તિ સાથે તારા પ્રભુતામાં પગલા પાડવા માંગે છે જે વ્યક્તિના પોતાના પગલા જમીન પર નથી પડતા. અરે રાઘવ, એના પગ એક અકસ્માતમાં ગયા છે.
ધારો કે આવો અકસ્માત મારી સાથે થાય ને હું મારા પગ ગુમાવી બેસું તો તું મને છોડી દઈશ? જવાબ આપ રાઘવ. અને તું મુંજાલ, ધારો કે અમેરિકામાં તારી જગ્યાએ હું હોત અને મારા પગ જોડે આવું થાત તો તું પણ મને છોડી દે? લોક ગોમતી, તારે રાઘવ સાથે ના પ્રણવું એ તારો પ્રોબ્લેમ છે. અને એક વાત તારા મગજમાંથી કાઢી નાખજે કે હું તને પ્રેમ કરું છું. યસ ગોમતી, because I am a practical man and you are an emotional fool ગોમતી. અને જો તારે ચોથો ફેરો ના ફરવો તો ના ફરીશ. I don't really care about it. પણ એક વાત યાદ રાખ કે હું આજે પાછો જઉં છું. સાંભળ્યું તે ગોમતી? હું આજે પાછો છું. યસ ગોમતી, I am going back to America. એ તો જાણે છે ગોમતી, તું હજી સમજવાનો પ્રયત્ન નથી કરતી કે આને તારી પડી જ નથી ગોમતી. અરે તો 20 વર્ષ સુધી આને માટે રાહ જોઈ આવે ત્યાં સુધી રાહ જોઈશ આખી જિંદગી. કારણ કે પ્રેમનું બીજું નામ એટલે પ્રતીક્ષા. અને મારી એક વાત યાદ રાખજે મુંજાલ, જે દિવસે તું અહીંયા પાછું ફરીશ ત્યારે આ ગોમતી તને આવું કરવા આ જ પડ્યામાં ઊભી હશે. હા મુંજાલ, આખી જિંદગી રાહ જોઈશું તારી. તો તું સાંભળી લે ગોમતી, મેં તને પ્રેમ કર્યો છે ને હું પણ તારી રાહ જોઈશ ને પણ આખી જિંદગી. અરે તમે બંને ગાંડા થઈ ગયા છો. અરે ગાંડા તો અમે લોકો થઈ જઈશું. માંડી થશે તમે લોકો, હે? બધા પોતાનો વિચાર કરશો, તમારા મા બાપ નો વિચાર નહીં કરો. આ કે છે હું નહીં પરણું, ઓલો કે છે હું નહીં પરણું. અરે બધા નહીં પરણે તો પછી પરણશે કોણ? ત્રણેયને વાંઢા રહેવું છે મારી જેમ. મામા, અરે એક જ ફળિયામાં એક હારે ચાર ચાર વાંઢા. મામો મામો, આવ્યો પાંચમો વાંઢો. એ મામો, તું આવી કેવી નીચ છે? શું થઈ? હું પોલીસ સ્ટેશને ગઈ હતી ત્યાં મને ઇન્સ્પેક્ટરે કહ્યું કે રાઘવ વિરુદ્ધ ફરિયાદ કરવા વાળી બીજી કોઈ નહીં, આ મામો હતી. પેલા જોનીએ મારી બધી ભાંડી ફોડી નાખી. બેઉ ફળના દીકરા, એક બળબળતો અંગારો તો બીજો બરફનો ટુકડો. શું થયું હશે ગોમતીનું? કિશન, પાર્વતી, મુંજાલ અમેરિકા પાછા જતા રહ્યા હશે, ગોમતી અને મંજુલા અહીંયા જ રહ્યા હશે, પેલી જોનીનું શું થયું હશે? અને હા, ગોમતી કોને ફળી હશે, રાઘવને કે મુંજાલને? મામા, અરે મામા, આપણા પાસપોર્ટ આવી ગયા છે. અરે વાહ 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 વાહ. અને હું તમને એક વાત જ કયો નહીં, ભૂલી ગયો. શું? અરે આપણે 175 માં ધંધો ચાલુ કર્યો છે નો. માવજી ભાઈ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. આપણે જેના પહેલા ઘરાક, આપણે બધા એફિલ ટાવર જોવા ફ્રાન્સ જઈશું. અને વિમાનના ડ્રાઈવરને કહીશું, એ બકા એ જરા રાઈટ મેં લે, લગે હાથ અમેરિકા ભી દિખા દે, ઓર અમદાવાદ આવતા આવતા હમકો પાલીતાણા ભી લેકે આના હો. મંજુલા, મંજુલા, આજે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે. તમારા ઘરે બનાવવાની રજા ને અમારા ઘરે ખાવાની મજા. એમ તો પાર્વતી બાવ, શું બનાવ્યું છે જમવામાં? પાસ્તા. પાસ્તા? એ મામા, એ વળી શું? ઇટાલિયન દાળ ઢોકળી. આપણે દાળ ઢોકળીમાં ઘી નાખીએ, એ લોકો ચીઝ નાખે. અરે ચીઝ શું, કઈ પણ ચીજ નાખીએ લોકો. હા હા હા, વેરાવળની જમીન જોઈ લીધી છે. આ મુંજાલ માટી તપાસીને ફાઇનલ કરે ને એટલે સોદો પાકો. ડેડે જમીન લઈ લો, એ મગ અને તુવેરનો બહુ સારો પાક આપશે. મમ, મારી અને મુંજાલની હા છે. શેની? મુંજાલની ઇન્ડિયામાં રહેવાની અને મારી મેરેજ કરવાની. એટલે આને પણ કોક મળી ગયું. કોણ છે? અભાગળ એટલે કે સુહાગળ એટલે કે વિધવા. મામા, એ મામુ, વિધવા સાથે પરણીશ પણ તારી જે માંડી નહીં રહું. અરે પણ આ બધી વાતમાં રાઘવ અને ગોમતી ક્યાં રહી ગયા? આવી ગયા ભાઈ, આવી ગયા છે. એ આવો આવો આવો, કેમ રહ્યા ચોટીલાના દર્શન? એ મામા એકદમ સુપર. ગોમતી મસ્ત છે, યુ લુક બ્યુટીફુલ. આ મુંજાલ ઠેઠ બાળ મંદિર થી લુક્સ બ્યુટીફુલ. આ ગોમતી બધાનો પ્રસાદ આલ. હા આલ્યો પ્રસાદ. અને મેં તો માતાજીને માનતા એ માની છે કે માતાજી કોઈના લગ્ન કરાવો કે ના કરાવો, પણ અમારા માવજી મામાના લગ્ન કરાવી દેજો. હા બોલો, હવે આ ઉંમરે આ લોકો મારા લગ્ન કરાવશે? હારી પાનખર શરૂ થશે ત્યાં જ વરસાદ પડાવશે. આ ભાઈ મુંજાલ, નેક્સ્ટ ટાઈમ થી તારે આવું પડશે ભાઈ. તને જોઈશે ને તો આપણે પાલખી બુક્સ કરાવીશું, પણ તારે આવવું તો પડશે જ ભાઈ. અને આને તો મને બહુ હેરાન કર્યો. હું મંદિરની નીચે ઉભો રહ્યો અને મંદિરના 700 પગથિયે તો એક શ્વાસે ચડી ગઈ ભાઈ. ભાઈ રાઘવે છે જ જીદી. હા ભાઈ, એને જીદે તો તને જીતાડ્યો ને મને હરાવ્યો. પણ રાઘવની જીત નહીં,
એનો પ્રેમ છે. હા મુંજા, એને ભાઈ શાસ્ત્રમાં લખ્યું છે ને મોટી મોટી નોવેલ્સમાં લખ્યું છે કે આપણે જેને પ્રેમ કરતા હોઈએ ને એની હારે નહીં, પછી આપણને પ્રેમ કરતું હોય ને એની હારે જીવતર કાઢવું જોઈએ. તારી વાત સાચી રાઘવ, એટલે જ તો મેં સાથે આખી લાઈફ વિતાવવાનું નક્કી કર્યું છે. આઈ એમ સો લકી મને તારા જેવો મિત્ર મળ્યો અને ગોમતી જેવી પત્ની.